सखे उत्सव नो दहाड़ो आज सखे उत्सव नो दहाड़ो आज सखी उत्सव नो दहाड़ो अवतारिया विनाशी रे जैनो वेद वखाणे छे महिमा ते आ कुंज विलासी रे आज सखी उत्सव नो दहाड़ो अरे आज सखी उत्सव नो दहाड़ो We'll be right back.
बोलो स्वामी नारायण भगवान श्री नारायण श्री राधा श्री घनश्याम महाराज मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद स्वरूप भक्तिदास्वसनी सदा परम कृपा परम कृपा छो
નેતા મહોદય સંત આપણી સભામાં પધાર્યા હોય ત્યારે આપણે યથોચિત પોતાની સ્થાને ઊભા થઈ ઠાકોરજી ભક્તાશ્રી અને સંતોનો આપણે સ્વાગત અભિવાદન કરીશું. સમગ્ર ધર્મગુરુના શુભ આશીર્વાદથી ગાંધીનગર સેક્ટર બે મંદિર માં વિરાજમાન બાલા ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ આદિ દેવોના પાવન સાનિધ્યથી અસીમ અને અમાપ કૃપાથી ગાંધીનગર વિસ્તારનું ન્યુ ગાંધીનગર કથા કુડાસણ શ્રી સ્વામિનારાયણ મંદિરના લાભાર્થે આપણી આ સુંદર મજાની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા જેમણા માર્ગદર્શન પ્રેરણા અને આયોજન મુજબ સફળ થઈ છે એવા સભામાં ઉપસ્થિત સદગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી, ગાંધીનગર મહંશ્રી ગુરુ પૂજ્ય પીપી સ્વામી, ભગવાનને રાજી કરવા માટે, ધર્મને રાજી કરવા માટે અને સંતોને રાજી કરવા માટે આપ સર્વે તન મન અને ધનથી સેવા કરી અને હૈયારા સાથ સહકાર જેવું સુંદર મજાનું આયોજન સફળ કરવા માટે આપણે સર્વે ખભે ખભો મિલાવી દેવ ધર્મ અને સંતોને રાજી કરવા પ્રયાસ કરે છે. તમામ હરિભક્તો, ભલા ભક્તો જનો,
આપણો આ 7 દિવસનો શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ આજે આપણે કથાના અંત ભાગમાં કથા છેલ્લા 7મા દિવસે આપણે કથાનું શ્રવણ કરતા કરતા આવી પહોંચ્યા છીએ। टूंक समय में अपनी सभा में अहमदाबाद श्री नरनारायण देव गादीना भावी आचार्य महाराज श्री पूज्य लालजी महाराज श्री अपनी सभा में पधारशे। संतो अपनी सभा में पधारशे। આપણે કથાનું શ્રવણ કરીશું, તેમના પૂજન અર્ચન આશીર્વચનનો લાભ લઈશું। ત્યાર પછી વાલા ભક્તજનો સુંદર મજાના ભવ્ય અતિ ભવ્ય રુક્ષ્મિણી વિવાહનો પણ આપણે લાભ લઈશું। પણ એ પૂર્વે શ્રીમદ ભાગવત ગ્રંથની ઘણી કથાઓ જેટલી સંભળાય એટલી કથાઓ સાંભળવી છે। પણ વાલા ભક્તજનો જે આપણને કથા સંભળાવી રહ્યા છે, વક્તાશ્રીને એક નાનકડી વાત કરું। ગુરુએ ગઈકાલે વાત કરી હતી કે જેવી આજે કથા પૂરી થાય એવી તરત ઘડી ચાલુ થાય છે। પણ એટલું જ નહીં, બપોરે 2:30 વાગ્યાના નીકળેલા કડીમાં પોથી યાત્રા હતી। કડીની પોથી યાત્રા પૂર્ણ કરી ન કરી જેવી ત્યાંથી પોથી યાત્રા પૂર્ણ થઈ તરત જ સીધા અહીંયા આવ્યા છે, માત્ર ને માત્ર આપણને કથા સંભળાવવા માટે। ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવની આપણા મૂળ સંપ્રદાય ઉપર એમાં વિશેષપણે કરી અને નરનારાયણ દેવ ઉપર નરનારાયણ દેવની આપણા સમગ્ર દેશ ઉપર ખૂબ ખૂબ અને ખૂબ કૃપા છે। એ જ પ્રમાણે પૂજ્ય આચાર્ય મહારાજ હોય, સમગ્ર ધર્મ પરિવાર હોય, એમની પણ એ પ્રમાણે આપણા સર્વ ઉપર ખૂબ આશીર્વાદ અને એમની આજ્ઞાથી આવા અવનવા કાર્યક્રમો થતા હોય છે। ત્યારે આવો આપણે કથાના પ્રારંભ તરફ જવું છે, પૂજન અર્ચન તરફ જવું છે। વિનંતી કરીશ કથાના મુખ્ય યજમાન પરિવારો અહીંયા સ્ટેજ ઉપર પધારશે। પધારો પંકજભાઈ અરવિંદભાઈ પટેલ, કાનમ ગ્રીન્સ એન્ડ ફાર્મ હસ્તે મિત ઉડાસણ, કમલેશભાઈ અરવિંદભાઈ પટેલ, કાનમ ગ્રીન્સ એન્ડ ફાર્મ હસ્તે યશ ઉડાસણ, વિશાલભાઈ અરવિંદભાઈ પટેલ, કાનમ ગ્રીન્સ એન્ડ ફાર્મ હસ્તે પ્રેરક ઉડાસણ, શૈલેશભાઈ નારાયણભાઈ પટેલ દેવડાવાળા હસ્તે ઉદય રુદ્રાક્ષ બંગલો બાટ, રાકેશભાઈ નારાયણભાઈ પટેલ દેવડાવાળા હસ્તે મલય તથા દીપ રાધે ગ્રીન્સ ઉડાસણ। આ ભક્તો સ્ટેજ ઉપર પધારશે। મુખ ઠાકોરજી પોતીજી વક્ષાસણ પૂજન અર્ચનમાં અહીંયા જોડાશે। સાથોસાથ વિનંતી કરી સહિતા બાટના યજમાન શ્રી અક્ષરનિવાસી શારદાબેન રાવજીભાઈ પટેલ પોરવાળા હસ્તે રાકેશભાઈ તથા જીતુભાઈ વંદન બંગલો ઉડાસણ અહીંયા પધારશે। વિનંતી કરી અક્ષરનિવાસી સાબેનબેન અંબાલાલ ચતુરભાઈ પટેલ પોરવાળા હસ્તે જયંતિભાઈ અક્ષર બંગલો ઉડાસણ બંને ભક્તો પણ સહિતા બાટના પૂજન અર્ચન માટે પધારશે। બેનો વિભાગમાં ખાસ સૂચના કે આગળની જે સોફાની લાઈનો છે ત્યાં ભાઈઓ મર્યાદા પ્રમાણે ભાઈઓ બેસે એટલે ખાલી રાખજો, અને યજમાન પરિવારના બહેનો વિભાગમાં જે બહેનો બેઠા છે એમાં માત્ર યજમાન પરિવારના બહેનો બેસે વિનંતી કે આગળ આવી અને પોતાનું સ્થાન સ્વભાવશો, જેટલા આપ આગળ આવશો એટલી આપની સભામાં અભિવૃદ્ધિ થશે, અને જેટલી સભામાં અભિવૃદ્ધિ થશે એટલી આ મહોત્સવમાં સભામાં અભિવૃદ્ધિ થશે। એટલે ભાઈઓને ફરી ફરી નમ્ર વિનંતી। ભક્તજનો યજમાન પરિવાર અહીંયા જયારે સુંદર મજાનો ઠાકોરજી પોથી વક્ષાસણનું પૂજન અર્ચન કરી રહ્યા છે, આજનો દિવસ આપણા માટે કથાના પૂર્ણતાનો નહીં પણ આપણા મંદિરના પ્રારંભનો દિવસ છે। જેવો આ કથાનો પ્રારંભ થાય તો આપણા સર્વના વાલા ભક્તોનો આપણે હૈયામાં એમ ભાવ થાય કે આપણું મંદિર ક્યારે થશે ક્યારે થશે, એ ભાવના સાથે જ્યારે આપણે સર્વે આ કથાનો સુંદર મજાનું આયોજન કર્યું છે ત્યારે યજમાન પરિવાર દ્વારા ઠાકોરજી પોથી વક્ષાસણના પૂજન તરફ જઈએ છે। સ્વયં સૌત્રને વિનંતી કરીશ સત્સરવારે આરતીની જોત પ્રજ્વલિત કરવામાં આવશે। સાથોસાથ સેવા પણ છે, એમની વિનંતી કરીશ તેઓ અહીંયા આરતીમાં જોડાશે। સ્વયંસેવક બહેનો અને ભાઈઓ આરતીની જોત પ્રજ્વલિત કરી અને યજમાન પરિવાર સુધી આરતીની જોત પહોંચાડશે। વાલા ભક્તજનો
જેટલી થાય એટલી કથાનો શ્રવણ કરવો છે ત્યારબાદ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી સંતો આપણી સભામાં પધારશે તેમના દર્શન આશીર્વચનો પણ લાભ લેવો છે આપણી સભા શિસ્તબદ્ધ દેખાય આપણી સભા સરસ દેખાય એ માટે બેનો વિભાગમાં તો અત્યારથી ફૂલ થઈ ગયો બેનો વિભાગ અને બેનો નીચે બેસવાનો ચાલુ પણ કરી દીધો છે એટલે કદાચ બેનો વિભાગમાં ખુરશીઓ ખાલી હોય તો બેનોને પણ વિનંતી કરીશ થોડા થોડા આગળ આવી અને પોતાનું સ્થાન સંભાવશો અને જ્યાં જ્યાં ખુરશીઓ ખાલી રાખ્યું હોય તે યજમાન પરિવારના બેનો માટે ખાલી રાખવા વિનંતી છે જગ્યા કદાચ ન મળે અને આગળ બેસવું હોય તો બેનો વિભાગમાં ઠાકોરજીનું સ્થાપન કર્યું છે ત્યાં ઠાકોરજી આગળ મર્યાદા પ્રમાણે આગળ ત્યાં નીચે પણ બેનો બેસી શકે છે એમાં બાદ નથી અને ભાલા ભક્તજનો આવો આપણે સર્વે જ્યારે આ સપ્ત દિનાત્મક શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગાજીનું શ્રવણ કરીએ છીએ ત્યારે યજમાન પરિવાર દ્વારા ઠાકોરજી પોથી વક્તાસુરનું પૂજન અર્ચન આપણે સર્વે સાથે દર્શન કર્યું યજમાન પરિવારે પૂજન અર્ચન કરી આરતી તરફ જઈ રહ્યા છે ત્યારે આપણે સર્વે પણ હાથ તાળી સપ્તમ દિવસ કથા પ્રારંભની આરતી જય સદગુરુ યજમાન પરિવાર પાસેથી આરતીની જોત લઈ વધુ સમય ન લેતા ભોજન પ્રસાદ પણ આપણે અહીંયા લેવાનો છે અને રૂક્ષ્મિણી વિવાહનો પણ લાભ આપણે અહીંયા લેવાનો છે પણ એ સર્વે કાર્યક્રમ પૂર્વે શ્રીમદ ભાગવત ની કથા શ્રવણ કરવા જવું છે ત્યારે તમામ સંતો યજમાન પરિવાર તમામ હરિભક્ત ધર્મ પ્રેમી જનતા વતી પૂજ્ય વક્તા મહોદય શ્રીના શ્રી ચરણોમાં વિનંતી ક્રમશ શ્રીમદ ભાગવત ગ્રંથની કથાઓનું આપણને શ્રવણ કરાવશે વક્તા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સહજાનંદ ગુરુકુળ કોટેશ્વર
छेड़लो
મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવની પવિત્ર છત્રછાયાનું આપણા ગામને આંગણે નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિરના ઉપલક્ષમાં આયોજિત પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની શુભ શુભાગના હમણાં જ જેવો આપણી સભામાં પધારી અને આપણને સૌને દર્શન અને આશીર્વચનનું સુખ આપવાના છેવા ભાવિ આચાર્ય પરમ પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી તેમજ ગુરુવર્ય પૂજ્ય સ્વામીની શુભ પ્રેરણા અને માર્ગદર્શન આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન બ્રહ્મનિષ્ઠ વડીલ સર્વે સંતો આ ઉત્સવમાં કથામાં તેમજ મંદિરના નિર્માણ કાર્યમાં જેમણે જેમણે તન મન ધનથી સહયોગ કર્યો છે એવા તમામ સેવાભાવી દાનવીર યશસ્વી યજમાન દાતા પરિવારજનો તેમજ સભામાં ઉપસ્થિત વંદના લાડીલા વાલાપ સર્વે ભક્તજનોના ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શ્રી શુકદેવજી મહારાજ વિશ્વ સમ્રાટ એવા રાજા પરીક્ષિતને
लीला पुरुषोत्तम भगवान श्री कृष्णचंद्र नारायण पावन कार्य ने मंगल एवा दिव्य चरित्रों की कथाओं श्रवण करावी रहा है। भगवान की कथा ये मनुष्यना मन ने जगतना ताप थी शांति आपे छे। भगवान की कथा ये मानसना मन ने पाप माथी मुक्त करे छे। अने भगवान की कथा जे कोई श्रद्धा थी अंतरमा उतारे ने તેને આલોકની ભક્તિ અને પરલોકની મુક્તિ બંનેની પ્રાપ્તિ થઈ જાય છે। એવી આ ભગવાનની દિવ્ય કથાઓનું શ્રવણ કરાવતા શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભગવાનના બાળ ચરિત્રોની કથાઓ કહી ભગવાન વ્રજભૂમિમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી રોકાયા। ગોપીઓ ગોવાળો ગાયો વાછરડાઓ નંદ યશોદા માતા રોહિણી ભાઈ બળદેવજી મિત્રો સુદામા વેણી માધવ પ્રયાગ આ બધાને અપાર સુખ અને આનંદની અનુભૂતિ કરાવી। અસુર નાશનો અવતાર કાર્ય કરવા ભગવાન મથુરા પધાર્યા। મથુરામાં કંસ ચામર મુષ્ટિ સર્વે પાપીઓનો ભગવાને નાશ કર્યો અને ભગવાન મથુરા આવ્યા ત્યારે માતાપિતાને કેદખાનામાંથી મુક્ત કરાવ્યા। એ જ દિવસે બધાયને હવે ખબર પડી કે અત્યાર સુધી જે કૃષ્ણને આપણે નંદ અને યશોદાનો દીકરો માનીને ગોવાળમાં માનતા હતા એ કૃષ્ણ તો યાદવ છે, વસુદેવ અને દેવકીનો પુત્ર છે। નંદ બાબાને વસુદેવજીને પણ વર્ષો પહેલા એ શ્રાવણ વદ અષ્ટમીની અંધારી રાત્રિએ કરેલા પોતાના સંતાનોની અદલા બદલીની વાત અંતરમાં હવે યાદ આવી ગઈ છે। અને એટલે જ નંદબાબા પોતાનો પ્રાણ આધાર એવા પ્રભુને મથુરામાં મૂકી ખાલી હાથે વિયોગ અને અશ્રુથી ભરેલા હૃદયને અને આંખે વ્રજમાં પાછા આવ્યા છે। યશોદાજી બધી ગોપીઓ સૌને હવે ખબર પડી છે કે આજ સુધી જે કનૈયો આપણા જીવનનો આધાર હતો ગુરુદેવ રાજકુમારોને વિદ્યાભ્યાસ કરવા માટે મોકલ્યા। 64 દિવસમાં 64 કળાઓ ભગવાનને શીખી લીધી છે। આવી તેજસ્વી પ્રતિભા જોઈ સાંદિપની મનના મનમાં નિર્ધાર થયો છે કે જેને હું યાદવ શૂરવીર ગણું છું એ કૃષ્ણ કોઈ પામર મનુષ્ય નથી, એ સાક્ષાત ભગવાન છે। ગુરુદેવને ગુરુદક્ષિણામાં વર્ષો પહેલા પ્રભાસના દરિયામાં ડૂબેલા ગુરુપુત્રને પાછો લાવી આપી ગુરુદેવને સુખ આપ્યું છે। ભગવાન હવે પોતાના પરિવારની સાથે મથુરા આવ્યા છે। વસુદેવ અને દેવકીને વર્ષો સુધી પુત્રના વિયોગની પીડા હતી, આજે ભગવાન અને બળદેવજી માતા પિતાને અતિ લાડ કોડ પ્રેમ અને સેવા આપી એમના વિયોગની પીડાનું શમન કરી રહ્યા છે। બીજી બાજુ કંસ મૃત્યુ પામતા કંસનો સસરો એટલે જરાસંધ એણે ભગવાન સાથે વેર બાંધ્યું, વિશાળ સેનાલય મથુરા ઉપર ચડાઈ કરી
ભગવાને એની સેનાનો નાશ કર્યો, પણ જરાસંધને જીવતો જવા દીધો. આ વાત બળદેવજીને બહુ ગમી નહીં કે પ્રભુ વેરીનો તો નાશ જ કરવો જોઈએ, દુશ્મન જીવતો રહે એટલે આપણા માટે તો દુઃખદાયક થાય. ત્યારે ભગવાન બળદેવજીને કહે છે, મોટા ભાઈ, અમુક દુશ્મન જીવતા રહે ને એમાં વધારે સુખદાયક હોય. બળદેવજી કે, કાના, આપણો વેરી જરાસંધ જીવીને આપણને શું લાભ કરશે? ભગવાન કહે, આપણને લાભ એ કરશે કે આ દુનિયાના ખૂણે ખૂણેથી બધા પાપી અસુરોને શોધી ભેગા કરી અને અહીં લઈ આવશે. એટલે આપણે આખી દુનિયામાં રાક્ષસોને શોધવા નહીં જવું પડે, આજ આપણા વતી બધાને શોધી નહીં લઈ આવશે. થયું પણ એવું. જરાસંધ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 17 વખત વિશાળ સેના અસુરોને લઈ જરાસંધે મથુરા ઉપર ચડાઈ કરી ભગવાને એની સેનાનો નાશ કર્યો, પણ જરાસંધને જીવતો જવા દીધો. 18મી વખત જરાસંધ હવે કાળયવનને સાથે લઈને આવ્યો. એક બાજુ જરાસંધ ને એક બાજુ કાળયવન. ભગવાનને થયું બંને મોરચે નહીં લડી શકાય, એટલે ભગવાને સર્વે યાદવોની રક્ષા કરવા માટે વિશ્વકર્માજીને વિનંતી કરી. વિશ્વકર્માજીએ સમુદ્રની વચમાં કિલ્લેબંધ સુંદર દ્વારિકા નામની નગરીનું નિર્માણ કર્યું. ભગવાને બધા જ મથુરામાં રહેલા પોતાના સગા સંબંધીઓને યોગ નિદ્રામાં પોઢાડી મથુરાથી ઉપાડી અને દ્વારિકામાં મૂકી દીધા છે. આ બાજુ કાળયવન આવ્યો, ભગવાન એની સાથે લડતા લડતા હારવા માંડ્યા. હારી અને લડતા લડતા ભગવાન જાણે ડરી ગયા હોય ને એમ રણ મેદાન છોડી અને ભગવાન ભાગ્યા. રણ મેદાન છોડી અને ભાગ્યા ને એટલે ભગવાનનું નામ પડ્યું છે રણછોડ. બોલો, રણછોડ રાય. ભાગતા ભાગતા ભગવાન ગિરનારની ગુફામાં આવ્યા. મુચકુંદ નામના એક રાજા યુગોથી ભગવાનની રાહ જાણે જોતા હોય એમ સૂતા છે. આ મુચકુંદ રાજા આદિ સતયુગમાં બહુ જ બળવાન હતા. દેવો દાનવોની લડાઈ થઈ, દેવોએ રાજા મુચકુંદને પ્રાર્થના કરી, મહારાજ, તમે જો અમારા પક્ષમાં રહો ને તો અમને જરાક અસુરોને જીતવામાં મદદ થાય. મુચકુંદ રાજા દેવોના પક્ષમાં રહીને લડ્યા, દેવોનો વિજય થયો. દેવોએ રાજા મુચકુંદને માગવાનું કહ્યું. રાજા મુચકુંદે કહ્યું કે હું બહુ થાકી ગયો છું, મારે આરામ કરવો છે, એટલું હું સૂઈ જાઉં, પણ મને એવું વરદાન આપો કે જે મને જગાડે, જાગીને જેની સામે હું જોઉં એ બળીને રાખ થઈ જાય. દેવોએ તથાસ્તુ કહ્યું. આ રાજા મુચકુંદ યુદ્ધનો થાક ઉતારવા માટે આ ગિરનાર પર્વતની ગુફામાં આવીને સૂતા. એ સમયે તો બધાને ખબર હતી, એટલે કોઈ રાજા મુચકુંદની ઊંઘમાં ખલેલ પાડવા ગયું નહીં. પછી તો યુગોના યુગો વીત્યા, રાજા મુચકુંદ એમને એમ સૂતા છે. આખી દુનિયા રાજા મુચકુંદને ભૂલી ગઈ, બધાએ ભૂલે, પણ ભગવાન ક્યારેય પોતાના ભક્તને ભૂલતા નથી. આજ ભગવાનને રાજા મુચકુંદ યાદ આવ્યા. પ્રભુ ગુફામાં આવ્યા, પોતાનું ઉપવસ્ત્ર પીળું હતું ને એ રાજા મુચકુંદને ઓઢાડી ભગવાન ગુફાના ખૂણામાં સંતાઈ ગયા. આ બાજુ કાળયવન આવ્યો, એને એમ જ લાગ્યું કે આ તો પેલો કૃષ્ણ ડરીને મારાથી ભાગવા અહીં સૂઈ ગયો છે. લાત મારી, ઉભો થા. રાજા મુચકુંદ જાગ્યા, કાળયવનની સામે જોયું, કાળયવન બળીને રાખનો ઢગલો થઈ ગયો. પછી ભગવાનના રાજા મુચકુંદે દર્શન કર્યા, પ્રભુની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. ભગવાને રાજા મુચકુંદને કહ્યું, બોલો શું ઈચ્છા છે?
राजा मुचकुंद कहे प्रभु मने तमारा धाम मां लई जाओ। राजा मुचकुंद ने भगवाने पोताना धाम मां स्थान आप्युं। वळी भगवान रण मैदान मां आव्या, जरासंध साथे लड़वा मांड्या। पण आ वखते जरासंध नी सेना मां पण असुरो न हता, निर्दोष नगरजनो ने जरासंध लईने आवेलो। એટલે ભગવાને જરાસંધને પણ ન માર્યો, એની સેનાને પણ ન મારી, અને ભગવાનને બળદેવજી જરાસંધ સામે પણ લડતા લડતા ભાગ્યા। પ્રવર્ષેણ નામનો એક પર્વત, આ પર્વતની ટોચ ઉપર ભગવાન ચડ્યા। જરાસંધે ચારે બાજુ ખૂબ શોધ્યા, પણ જ્યારે ભગવાન ન મળ્યા ત્યારે એ પર્વતને ચારે બાજુથી જરાસંધે આગ લગાડી દીધી। એવું માની લીધું છે કે મારો વેરી આજ બળીને રાખ થઈ ગયો હશે, આમાંથી કેવી રીતે જીવતો રહે। મેં કૃષ્ણને જીતી લીધા, મારી નાખ્યા, મેં બલરામને મારી નાખ્યા। આમ વિજય ઉત્સવ કરતો જરાસંધ પાછો વળ્યો। આ બાજુ ભગવાને પ્રવર્ષેણ પર્વતની ટોચ ઉપરથી જે છલાંગ લગાવી, ભગવાન સીધા આવ્યા દ્વારિકામાં। બધા યાદવોએ ભગવાનને જોયા, ભગવાનને જોઈ બધાએ બહુ રાજી થયા। હવે તો બધા યાદવોએ, ઋષિમુનિઓએ, કુટુંબના વડીલોએ, અરે દિવ્ય રૂપે આવીને દેવોએ પણ ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મથુરાની રાજગાદીનો તો આપે સ્વીકાર નહોતો કર્યો, પણ આ દ્વારિકાની રાજગાદીનો આપ સ્વીકાર કરો। સર્વેની આજ્ઞા અને ઈચ્છાને પરમાત્માએ શિરોધાર્ય કરી દ્વારિકાની રાજગાદી ઉપર ભગવાનનો રાજ્યાભિષેક થયો। હવે ભગવાન દ્વારિકાના રાજા બન્યા। સર્વે યાદવોએ ભગવાનનો જયઘોષ કર્યો છે, બોલો દ્વારિકાધીશ કી જય। શુકદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાન હવે દ્વારિકાના રાજા થયા, અને ભગવાન દ્વારિકાના રાજા થયા ને એટલે હવે ભગવાનના મંગલ ગ્રહસ્થાશ્રમનો આરંભ થયો છે। પરમાત્માએ 8 પટરાણીઓ અને 16,000 અને 100 રાણીઓ સાથે વિવાહ કરેલા। બધી જ રાણીઓ થકી ભગવાનને 10-10 દીકરા અને 1-1 દીકરી, આવો ભર્યો ભાદર્યો વિશાળ એ ભગવાનનો ગ્રહસ્થાશ્રમ હતો। આ સંસારના ગ્રહસ્થાશ્રમનો આરંભ કરતા પરમાત્માએ સૌથી પહેલા વિવાહ ભીષ્મક નંદિની લક્ષ્મી સ્વરૂપા દેવી રુક્મિણીજી સાથે કર્યા છે। જ્યારે દેવી રુક્મિણીએ પ્રાણ બચાવવા માટે પ્રાર્થના કરીને ત્યારે ભગવાને એકલા હાથે એની વિશાળ સેનાઓને હરાવી રુક્મિણીનું હરણ કરી અને એમની સાથે વિવાહ કર્યા છે। રાજા પરીક્ષિતે હાથ જોડ્યા છે, ગુરુદેવ જો હું પાત્ર હોઉં તો કૃપા કરી અને પરમાત્માના પ્રથમ વિવાહની કથા મને વિસ્તારથી કહો ને। શુકદેવજી મહારાજ કહે છે, રાજન, પરમાત્માના વિવાહની કથાનો જો વિસ્તાર કરીએ ને તો અનંત કાળ સુધી ગવાય એવી દિવ્ય પરમાત્માના પ્રથમ વિવાહની કથા છે, પણ છતાં તારા અંતરમાં જિજ્ઞાસા જાગી છે તો હું તને પરમાત્માના વિવાહની કથા ટૂંકમાં કહી સંભળાવું છું। કુંડલિનપુર નામનું નગર છે, ત્યાંના રાજા છે મહારાજ ભીષ્મક। મહારાજ ભીષ્મકને 5 દીકરાઓ છે, રુક્મી, રુક્મરથ, રુક્મકેશ, રુક્મબાહુ અને રુક્મમાલી, અને સાક્ષાત લક્ષ્મીજીનો જ અવતાર એવી એક દીકરી છે। એ દીકરીનું નામ છે દેવી રુક્મિણી।
आ देवी रुक्मिणी ए देश देशांतर में फरता वेपारीओ गढ़वीचारणों ब्राह्मणों एमना द्वारा भगवान द्वारिका दिशना रूप गुण ऐश्वर्य प्रताप स्वभाव शील ने चारित्रना खूब खूब वखाणों सांभळ्या छे। અને ભગવાનના આવા વખાણ સાંભળ્યા છે ને એટલે રુક્મિણીએ મનોમન નિર્ધાર કર્યો છે કે જ્યારે મારો સ્વયંવર થશે ને ત્યારે દ્વારિકાધીશના ગળામાં વરમાળા પહેરાવી હું દ્વારિકાધીશને પરણીશ। બીજી બાજુ દેવી રુક્મિણી પણ વિવાહ યોગ્ય થયા। મહારાજ વિષ્મકે રાજકુમારી રુક્મિણીના સ્વયંવરની જાહેરાત કરી। આખા નગરમાં ખબર પડી કે રાજકુમારી રુક્મિણીનો સ્વયંવર છે એટલે રુક્મિણીના વિવાહ છે। રાજાની રાજકુમારીના લગ્નની ખબર જ્યારે નગરમાં પડી આખું નગર આનંદિત થયું, આખું નગર શણગારવાનું ચાલુ થયું, બધાએ પોતપોતાના ઘર શણગારવા માંડ્યા। રાજાની રાજકુમારીના લગ્ન હોય પછી કઈ વાતની ખામી હોય। સ્વયંવરની ને લગ્નની બધી તૈયારીઓ જ્યારે કુંડલિનીપુરમાં થવા માંડી એ જ સમયે મોટા ભાઈ રુક્મી બૂમ બરાડા પાડતા પગ પછાડતા, પિતાજી તમે આ શું કરી નાખ્યું? આવ્યા મહારાજ ભીષ્મક પાસે, પિતાજી તમે આ શું કરી નાખ્યું? કેમ બેટા શું થયું? તમારી બહેન વિવાહ યોગ્ય થયા, આપણા કુળની રીતિ હતી એટલે મેં સ્વયંવરની જાહેરાત કરી। પણ પિતાજી તમારે મને પૂછવું તો જોઈએ ને। મહારાજ ભીષ્મકે મનમાં કહ્યું, બેટા આ નગરનો રાજા હું, રુક્મિણીનો બાપ હું, અને મારે તને પૂછવું જોઈએ શું થયું? અરે પિતાજી, હું મારા મિત્ર શિશુપાલને રુક્મિણી સાથે પરણાવવાનું વચન આપી ચૂક્યો છું। મહારાજ ભીષ્મ કહે, પણ બેટા તે વચન આપ્યું હોય તો તારે મને કહેવું તો જોઈએ ને કે પિતાજી મેં મારા મિત્ર શિશુપાલને આવું વચન આપ્યું છે, હવે પિતાજી હવે શું, મારા વચનનું શું? પિતા અને પુત્ર વચ્ચે મૂંઝવણ વધી। થોડી ગડમથલ પછી છેલ્લે એવો નિર્ણય કર્યો કે પિતાજી એક કામ કરો, હવે તમે ઢોલ વગાડીને આખા ગામમાં કહી દીધું છે સ્વયંવર થશે સ્વયંવર થશે, હવે સ્વયંવર ન કરીએ તો પણ આપણી આબરૂ જાય, અને જો શિશુપાલ સાથે રુક્મિણીના લગ્ન ન કરાવું તો મારું વચન જાય। એક કામ કરો, ભલે સ્વયંવર થાય પણ આ રુક્મિણી શિશુપાલના ગળામાં જ વરમાળા પહેરાવી દે એટલે તમારું સ્વયંવરનું વચન સચવાઈ જાય, મારું આપેલું વચન સચવાઈ જાય અને બધું ઠેકાણે પડી જાય। આટલું વચન જ્યાં રુક્મી બોલ્યા ને, રુક્મિણી હાથ જોડ્યા કે ભાઈ મને માફ કરજો, પિતાજી મને માફ કરજો, પણ તમે બે જાણો છો શિશુપાલ કેવો પાપી છે, ક્રૂર છે, દુર્વિચારી છે, વ્યસની છે, એવું કોઈ પાપ અને દુષ્કર્મ નથી કે જે શિશુપાલ ન કરતો હોય। ક્રોધી એનો સ્વભાવ છે, અહંકારથી ભરેલો છે, પિતાજી મને માફ કરો, આવા પાપીને હું નહીં પરણું, અને વાત જો નીકળી છે તો ભાઈ તમે સાંભળી લો, હું મનોમન દ્વારિકાધીશને વરી ચૂકી છું। એક દ્વારિકાધીશ વિના આ જગતના બધાય પુરુષ આજથી મારા માટે ભાઈ બાપ છે। અને જ્યાં દ્વારિકાધીશ શબ્દ સાંભળ્યો ત્યાં તો રુક્મિણીનો ક્રોધ વધ્યો, તારે એને પરણવું છે, એના મા બાપ કોણ હજી નક્કી નહીં, એનું કુળ કયું ખબર નહીં, એનું આમાં એક સારું લખણ નહીં, રંગે કાળો, બધા એનામાં કુલક્ષણ, કપટી છે, ચોર છે, તારે એને પરણવું છે। ખબરદાર, જો શિશુપાલ સિવાય કોઈના ગળામાં વરમાળા પહેરાવી તો તું જેના ગળામાં વરમાળા પહેરાવીશ એનું ગળું કાપી નાખીશ। રુક્મી પણ કહે છે કે પિતાજી ભાઈ તમે બે સાંભળો, જો દ્વારિકાધીશ વિના બીજા કોઈ સાથે મને પરાણે પરણાવશો તો હું ઝેર પીને મરીશ, પણ એવા પાપી શિશુપાલને હું નહીં પરણું। મહારાજ ભીષ્મક મુંજાયા,
रुक्मिणी आव्या पोताना ओरडे जेरनो कटोरो तैयार कर्यो जेर पीन मरी जव आवो निर्धार कर्यो पण ए ज समये रुक्मिणी नी सखीओ एनी पासे आवी। માણસના જીવનમાં એના મિત્રો જ એના જીવનનો આધાર હોય છે। જેના મિત્રો સારા એનો નબળો સમય પણ એ સુધરી જાય અને જેના મિત્રો ભૂંડા એનો સારો સમય પણ બગડી જાય। બધી બહેનપણી રુક્મિણીને આવીને એના હાથમાંથી રહેલો ઝેરનો કટોરો છીનવી લીધો। શું કરે છે પણ હું શું કરું, મારો ભાઈ મને પરાણે પાપી શિશુપાલ સાથે પરણાવે એવા અધર્મી પાપીને ત્યાં ઘેર જઈ અને રોજ મરવો એની કરતા તો આજે જ મરી જાવ। એમની બહેનપણીઓ સલાહ આપી પણ મરવા કરતા એક કામ કરને, ભગવાન દ્વારિકાધીશ દયાળુ છે, જે કોઈ એના શરણે જાય એની સાર લેનારા છે, તમે એકવાર દ્વારિકાધીશને તો પ્રાર્થના કરી જુઓ। સખીઓની સલાહથી રુક્મિણીએ ભગવાન દ્વારિકાધીશને અરજી વિનયનો પત્ર લખ્યો। આજની પરિભાષામાં કહું તો દુનિયાનો પહેલો લવ લેટર લખાણો। હવે તો જો કે બધા જમાના જતા રહ્યા, આજે પેઢીએ લવ લેટર લખ્યા વાંચ્યા હજી કબાટમાં ડાયરીમાં હાચવી રાખ્યા એને એનો મહિમા ખબર હશે। હવે તો વિડીયો કોલ વોટ્સઅપ આવી ગયો એટલે એ બધા કાગળિયા જતા રહ્યા। રુક્મિણીએ ભગવાન દ્વારિકાધીશને પ્રાર્થના કરી, હે પ્રભુ મારો ભાઈ મને પરાણે પાપી શિશુપાલ સાથે પરણાવા ઈચ્છે છે, એવા પાપીને મારે પરણવું નથી, તમે જો નહીં આવો તો હું ઝેર પીને મરી જઈશ, મારી રક્ષા કરવા માટે ઠાકોરજી વહેલા પધારજો। આવી અરજીનો પત્ર લઈ બ્રાહ્મણ દ્વારિકા પહોંચ્યા, ભગવાને રુક્મિણીનો પત્ર વાંચ્યો। ક્ષત્રિય છે, ગાય, બ્રાહ્મણ, સ્ત્રી, શરણાગત એની રક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ છે। અને એક સ્ત્રીએ જ્યારે પોતાના પ્રાણીની રક્ષાની ગુજારીશ ભગવાન દ્વારિકાધીશને કરી, ભગવાન તૈયાર થયા। ભૂદેવને પૂછ્યું સ્વયંવર ક્યારે છે, પ્રભુ કાલે જ, આજની એક રાત આડી છે। ભગવાને રથ જોડાવ્યો, એકલા ભગવાન દ્વારિકાધીશ ભૂદેવને રથમાં બેસાડી દ્વારિકાથી જે ઉપડ્યા, ભાયા તો ભગવાનનો રથ હો, સાંજ પડતા તો ભગવાન કુંડલિનપુર પહોંચી ગયા। આ બાજુ શિશુપાલને જરાસંધને રુક્મિને ખબર પડી, હાહાકાર મચી ગયો, એ આવ્યો છે કઈ કપટ કરશે। રુક્મિણીને સમાચાર મળ્યા પ્રભુ આવ્યા છે, હૃદયમાં આનંદ થયો, પ્રાર્થના કરી પ્રભુ કાલે સવારે હું સ્વયંવરમાં જાઉં એ પહેલાં ગામની બહાર માતાજીનું મંદિર છે પ્રભુ, ત્યાં હું પૂજા કરવા જઈશ, તમે ત્યાંથી મારી રક્ષા કરવા મને લઈ જજો। ભગવાને કહ્યું ચિંતા ન કરશો, અમે તમને લઈ જશું। બીજે દિવસે સવારે રુક્મિણી હૃદયમાં આનંદ છે, મારા પ્રભુ મને લેવા આવ્યા। સવારે મંદિરે પૂજા કરવા રુક્મિણી ગયા। આ બાજુ રુક્મે મોટી સેના સાથે મોકલી છે, એના મનમાં બીક છે, આ દ્વારિકાથી દ્વારિકાધીશ આવ્યા છે એટલે એનો જાજો ભરોસો નહીં, મોટી સેના સાથે મોકલી છે। માતાજીની પૂજા કરી પ્રાર્થના કરી રુક્મિણીજી જ્યાં મંદિરના છેલ્લા પગથી આવ્યા, ભગવાન દ્વારિકાધીશ એકલા રથ લઈને આવ્યા। આ તો બોલતાય આપણે વાર લાગે હો, આંખના પલકારામાં ભગવાન દ્વારિકાધીશનો રથ આવ્યો, રુક્મિણીને રથમાં બેસાડી અને આંખના પલકારામાં ભગવાન રુક્મિણીને લઈને ત્યાંથી ચાલ્યા ગયા। હાહાકાર થયો, દ્વારિકાધીશ રુક્મિણીને લઈ ગયા, વિશાળ સેનાએ પીછો કર્યો, ભગવાને એકલા આખી સેનાનો નાશ કર્યો, રુક્મી વિશાળ સેના લઈને આવ્યો, ભગવાને એની પણ સેનાનો નાશ કર્યો। આ બાજુ બળદેવજીને ખબર પડી કે કનૈયો ગયો છે, બળદેવજી પણ વિશાળ સેના લઈને આવ્યા, પણ બળદેવજી પહોંચે એ પહેલાં તો અહીંયા બધું જ યુદ્ધ પ્રભુએ જીતી લીધું હતું। પ્રભુ હવે રુક્મિણીજીને સાથે લઈ પાછા વળ્યા। બળદેવજીએ પ્રભુને પૂછ્યું, જો આ કથા સાંભળીને ઘણા બધા દોટ ડાયા, આજે એવું કહે છે કે ભગવાનને લઈને ભાગી ગયા હતા તો આપણે શું વાંધો, આપણે બે વાંધા, પહેલું એ ભગવાન હતા, ભગવાન કહે એમ કરાય, ભગવાન કરે એમ ન કરાય, ભગવાન ગોપીઓના વસ્ત્ર હરણ કરતા તો દ્રૌપદીજીના ચીર પૂરતા,
આ તાકાત ભગવાનમાં હતી એટલે ભગવાન કહે એમ કરાય. બીજું, ભગવાન રુક્મિણીનું લગ્ન કરવા માટે હરણ નહોતું કર્યું. એ કબળા સ્ત્રીએ પ્રાર્થના કરી કે હે દ્વારિકાધીશ, તમે નહીં આવો તો હું ઝેર પીને મરી જઈશ. મૃત્યુના મુખમાંથી બચાવવા ભગવાને એનું હરણ કર્યું તું, પરણવા નહીં. ભગવાને મોટા ભાઈને વંદન કર્યા. બળદેવજીએ પૂછ્યું, કનૈયા કોણ છે? કનૈયો કે, ભાઈ આજ સુધી હું કોઈ દિવસ એને મળ્યો નથી, મેં આ દેવીને જોયા નથી. એમણે મને અરજી વિનય પ્રાણ રક્ષા માટે મારી પાસે વિનંતી કરી, એનો પ્રાણ બચાવ્યો છે. બળદેવજીએ રુક્મિણીને પૂછ્યું, દેવી તમારી શું ઈચ્છા છે? રુક્મિણી, જો પ્રભુ હા પાડે તો મારે દ્વારિકાધીશ સાથે લગ્ન કરવા છે. બળદેવજી કહે, કનૈયા તારી શું ઈચ્છા છે? કનૈયો કહે, મોટા ભાઈ તમે જો હા પાડો તો આપણી આ. બળદેવજી કે, આમને મહેમાનીને દ્વારિકા જશો, આખું ગામ પૂછશે, જવાબ શું આપીશું? એટલે દ્વારિકા જતા પહેલા જ સમુદ્રના કિનારે માધવપુર નામનું ગામ, ત્યાં જ ભગવાન અને રુક્મિણીજીના દિવ્ય વિવાહ કરવાનું નક્કી થયું છે. યાદવો બધા સાથે હતા, આનંદમાં પરમાત્માના વિવાહની તૈયારીઓ કરવા માંડ્યા. પરમાત્માના વિવાહની સૌ તૈયારીઓ કરવા માંડ્યા. બધાને આનંદ થયો, દ્વારિકાધીશના લગ્ન હતા. પણ ત્યાં રુક્મિણીની આંખમાં આંસુ આવ્યા. રુક્મિણીએ આંખમાં આંસુ લાવીને પ્રભુ સામે જોયું. ભગવાને કહ્યું કે, દેવી તમે હવે કેમ રડો છો? તમારા પ્રાણીની રક્ષા થઈ, હું હવે તમારી સાથે લગ્ન કરું છું. રુક્મિણી કહે, પ્રભુ લગ્ન તો કરો છો, પણ લગ્ન થાય ત્યાં બે પક્ષ હોય, એક જાનૈયા હોય અને એક માંડવિયા હોય. સામ સામા જ્યારે લગ્નના ગાણા ગવાય, ફટાણા ગવાય, ત્યારે એકબીજાના ગાણા બેહી ગાય. પણ પ્રભુ અહીં તો જેટલા છે એટલા બધા તમારા પક્ષના જ છે, મારા પક્ષનું તો કોઈ છે નહીં. અને તે દિવસે ભગવાને, જો આજે એવું છે, ભગવાન યાદવોને કહે છે, આ બે ભાગ કરો, અડધા તમે જાનૈયા અને અડધા તમે માંડવિયા. અને એ દિવસે ભગવાને જે લીલા કરી હતી, આજે આપણે એવું છે, આમાં નામાં આપણે ને આપણે જાનૈયા અને આપણે ને આપણે માંડવિયા છીએ. આજ જાદવો અડધા જાનૈયા થયા છે, અડધા માંડવિયા થયા છે, અને પરમાત્માના મંગલ વિવાહ ત્યાં માધવપુરમાં થયા. જાદવ સૌ જાનૈયા થયા, વળી માંડવિયા પણ સો. સહિત વિવાહ ચોરી
थंब मांडा पर जो मध्य चोरी बांधी सा માતા રુક્મિણી સાથે મંગલ વિવાહ થયા છે એ ભગવાનના લગ્નની કથા સાંભળીએ એની કરતા તો પરમાત્માના વિવાહના આજે આપણે અહીંયા પ્રગટ દર્શન કરી લેવાના છે. જગતના વિવાહ એ માયાનું અને પાપનું કારણ થાય છે, પરમાત્માના વિવાહ એ મુક્તિનું અને ભક્તિનું કારણ થઈ જાય છે. શુકદેવજી મહારાજે પરમાત્માના વિવાહોની કથા કહી અનંત કથાઓ ભાગવતની કહી છે. ભાગવતમાં રહેલા ભગવાનના ગુણો ઐશ્વર્ય ચરિત્રો લીલાઓ કથાઓ એ ક્યારેય પૂરી થાય નહીં, પણ આ સાત દિવસનું આપણું નિમિત્ત એ આજે અહીંયા પૂર્ણ થાય છે. અધૂરી રહેલી ન ગવાઈ શકેલી બાકી રહેલી કથાઓને ભાગવતના અધિષ્ઠાતા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણના ચરણોમાં, ભગવાન વેદ વ્યાસજીના ચરણોમાં, યોગીરાજ શ્રી શુકદેવજી મહારાજના ચરણોમાં અર્પણ કરી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી, હે પ્રભુ આ ભાગવત દ્વારા અમારા સૌના હૃદયમાં ભક્તિની વૃદ્ધિ થાય એવી કૃપા ભગવાન આપણા સૌ ઉપર કરે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આ કથાને આવો બે મિનિટ ભગવાનના નામનું સ્મરણ કરી અને વિરામ આપીએ. પહેલા આ કથાના આયોજનમાં જે જે કોઈ ભક્તોએ તન મન અને ધનથી સેવા કરી છે એવા તમામ યજમાન પરિવારજનો, યજમાન પરિવારોની સાથે સાથે યજમાન પરિવારના તમામ બહેનો હોય બાળકો હોય આ તમામને ભગવાન ખૂબ ભક્તિથી ભરપૂર કરે, આવી નવી સેવા કરવાનું ભગવાન ખૂબ ખૂબ બળ આપે, સાથોસાથ મંદિરના નિર્માણ કાર્યમાં પણ જેમણે જેમણે સહયોગ કર્યો છે એમને પણ ભગવાન સ્વામિનારાયણ સર્વ પ્રકારે ખૂબ એમના પરિવારનું મંગળ વિસ્તારે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી બે મિનિટ પરમાત્માના મંગલમય નામનું સ્મરણ કરી આપણે આજની કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
नारायण भगवान की जय। कृष्ण कन्हैयालाल श्री भागवत भगवान की जय। बोलो नर नारायण देवनी श्री स्वामी नारायण भगवान की श्री राधा कृष्ण देवनी जय। ऋषुरूप दरम तपस्तरम यवमन्ने तो कदापि कष्टन सभवेत सततम च नारकी नर नारायण देव पाहिमाम। सर्व अवतार नावतारी सर्व अवतारिष्टदेव भगवान स्वामी नारायणनी असीम कृपाथी परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री कौशलेन्द्र प्रसाद जी महाराज की आज्ञा एवं समग्र धर्मकुंडना शुभ आशीर्वाद थी न्यू गांधीनगर कुडासन ने आंगणे नूतन श्री स्वामीनारायण मंदिर ना लाभार्थे श्रीमद भागवत सप्ताह पारायण जेनो आपणे श्रवण करीए छे जेना आयोजक मार्गदर्शक अने प्रेरक एवं नूतन मंदिर ना निर्माण करता गांधीनगर मंदिर ना महान स्वामी सदगुरु शास्त्री स्वामी पुरुषोत्तम प्रकाशदास जी गुरु पूज्य पीपी स्वामी ना मार्गदर्शन मुजब जारे सुंदर मजानो उत्सव उजवी रह्या छे त्यारे खूब सरस मजानी कथा भगवानना विवाहनी पूज्य वक्ता मोदी श्री आपणने कही संभळावी छे। एक वार तालीनाथी आपणे एमने वधावीशुं। टूंक समय में पूज्य लालजी महाराज श्री संतोष सहित सभा में अपने दर्शन अर्चे वचन लाभ आपवा माटे पधारशे एटले भाईओ अने बहनों ने विनंती कोई पण प्रकार ने उतावळ कर्या वगर आपणे सभा में बेसू। आप उभा थाओ छो ए सभानी शिस्त आप तोड़ी रह्या छो। वाला भक्तजनों विनंती करीश फरीथी सभा में पोतानुं स्थान शोभावी राखजो। अपनी सभा में धामोधाम थी संतो पधार्या छे तो सौ प्रथम संत पूजनना यजमान तेमने विनंती करीश अहींया स्टेज पर पधारशे अने पधारेला संतोनो पुष्पमाला पहेरावी अने पूजन अर्चन करशे। पधारो जसुभाई विठ्ठलभाई पटेल हस्ते परम भक्त मौलिक भाई जसुभाई पटेल प्रतिष्ठा पेलेस कुडासन स्टेज पर पधारशे। अपनी सभा में सदगुरु शास्त्री स्वामी नारायण वल्लभदाजी स्वामी वडनगर थी पधार्या छे। तेज प्रमाणे सद्गुरु शास्त्री स्वामी सिद्धेश्वर दाजी स्वामी छेक इडर थी पधार्या छे अने प्रांतिस्थी सद्गुरु शास्त्री स्वामी प्राणजीवन दाजी स्वामी अपनी सभा में पधार्या छे। संतोने पुष्पमाला पहेरावी अने संतोनो सन्मान पूजन यजमान परिवार करशे। साथोसाथ वाला भक्तजनों आज अपनी कथानो छेल्लो दिवस छे। नूतन मंदिर तथा कथा निमित्ते आज रोजे एक सुंदर मजानो ब्लड चेकअप केम्प अपना आज सभा मंडप में पाछळ बैठकना भाग में त्यां तैयार करवामां आव्यो छे। जे रिपोर्ट 1100 रुपया बहार जाइए ने जे रिपोर्ट 1100-1500 रुपया थाय ए पांच प्रकार ना ब्लड ना टेस्ट आज निःशुल्क विना मूल्य आपणे आ कथा निमित्ते अने नूतन मंदिर निमित्ते राखेला छे जेनी सर्वे हरिभक्तोए नोंध लेवानी रहेशे। 8:30 થી 9 वाग्या सुधी आपणो केम्प चालू रहेशे एटले जो आपणी सभा पूर्ण थाय अने आप सर्वे अहींथी पूर्णाहुति बाद आरती बाद वाला भक्तजनों आपणे सर्वे अहींथी ऊभा थईए त्यारे भोजन प्रसाद बाद आपणे ए केम्पनो पण लाभ लई शकशुं। आपणे एमने विनंती करीशुं थोड़ो केम्प ए लोको लंबावशे जेथी करी मोटी संख्यामां भक्तोने एनो लाभ मळी शके। सभामां संतो पधार्या छे सौ प्रथम विनंती करीश इडर मंदिरना महंत स्वामी सद्गुरु शास्त्री स्वामी सिद्धेश्वर दाजी स्वामी अत्रे पधारशे। तमाम यजमान परिवारों हरिभक्तो धर्म प्रेमी जनता ने आशीर्वाद प्रदान करशे। पधारो इडर मंदिर महंत श्री। बोलो स्वामीनारायण भगवाननी। सर्वावतारी सर्वोपरि भगवान स्वामीनारायण सुंदर 7-7 दिवस थी कथानु रसपान करावनार विद्वान युवान वक्ता सद्गुरु शास्त्री स्वामी रामकृष्ण दासजी स्वामी समग्र उत्सव अने नूतन मंदिरना निर्माण करनार खूब उत्साही एवा गांधीनगर मंदिरना महंत सद्गुरु शास्त्री स्वामी पुरुषोत्तम प्रकाशदासजी स्वामी सद्गुरु शास्त्री स्वामी नारायण वल्लभदासजी स्वामी दिव्य प्रकाशदासजी स्वामी सहिता पाटी संतो यजमान परिवार सर्वे नाना मोटा हरिभक्तों ने भावथी जय स्वामीनारायण जय स्वामीनारायण। वाला भक्तजनों सुंदर कुडासन गामने आंगणे भगवान स्वामीनारायण नूतन मंदिर बंधाय एना लाभार्थे परमात्माना चरित्रोनी सभर
એવી શ્રીમદ ભાગવતની કથા સાત સાત દિવસથી તમે બધાએ સાંભળી રહ્યા છો. હજી તો કથા સાંભળી અને લાભાર્થે આટલો બધો જો કુડાસન વાસી હરિભક્તોનો લાભ થયો ને, જ્યારે ભગવાન આવશે ત્યારે કેટલો લાભ થશે. હે, જ્યારે ભગવાન અહીંયા આપણા ગામની અંદર બિરાજમાન થશે, મંદિર બંધાશે અને આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે ઠાકોરજીની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે કુડાસન ગામ કેટલું દેદીપ્યમાન, કેટલું સુખી તો છે પણ ઓર સુખી અને સત્સંગના રંગથી રંગાયેલું થશે. હો, એવો આ સુંદર વાલા ભક્તજનો પૂજ્ય પીપી સ્વામીને ઘણા સમયથી સંકલ્પ હતો કે કુડાસનમાં કાંઈક થાય કાંઈક થાય, અને આ કુડાસનની અંદર અમારે રણછોડ ભગતે ભગવાનની ઈચ્છાથી ને ગાંધીનગરના નિવાસી ઘનશ્યામ મહારાજ નરનારાયણ દેવે પ્રેરણા કરી અને પોતે જમીનનું દાન આપ્યું નરનારાયણ દેવને. અને આ નરનારાયણ દેવનું મંદિર છે, અમદાવાદ દેશની ગાદીનું મંદિર છે. અહીં નાનામાં નાની સેવા કરશો ને તો તમને સેવા અક્ષરધામમાં પહોંચવાની છે. આ લખી રાખજો તમે, આ નરનારાયણ દેવની નું મંદિર છે. અને નરનારાયણ દેવની ગાદીના જે જે સ્થાનકો હોય, તાબાના મંદિરો થતા હોય, એ હરિભક્તો જે તમે જે મન ભગવાને જે આપ્યું હોય, તન મન ધનથી છે સેવા કરે હરિભક્તો, એની ભગવાન ચોક્કસ નોંધ રાખે છે, રાખે છે ને રાખે છે. અને એમાં જ આચાર્ય મહારાજનો રાજીપો છે અને એમાં જ આ સંતોનો રાજીપો છે. તો વાલા ભક્તજનો વિશેષ કરીને અને કુડાસન ગામને આંગણે તમે બધાએ મન મૂકીને સેવા કરેલી છે તો ભગવાન પણ તમને મન મૂકીને હજાર ગણું આપશે, આપશે ને આપશે. એટલું કહી મારી વાણી વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. કથાની પૂર્ણાહુતિની આરતી તરફ જવું છે. વિનંતી કરીશ પાંચ યજમાન પરિવારો સ્ટેજ ઉપર પધારશે. પંકજભાઈ અરવિંદભાઈ પટેલ કાનમ ગ્રીન સેન્ડ ફાર્મ હસ્તે મિતભાઈ કુડાસણ, કમલેશભાઈ અરવિંદભાઈ પટેલ કાનમ ગ્રીન સેન્ડ ફાર્મ હસ્તે યશ કુડાસણ, વિશાલભાઈ અરવિંદભાઈ પટેલ કાનમ ગ્રીન સેન્ડ ફાર્મ હસ્તે પ્રેરક કુડાસણ, શૈલેષભાઈ નારાયણભાઈ પટેલ દેવડાવાળા હસ્તે ઉદય રુદ્રાક્ષ બંગલોજ ભાટ, રાકેશભાઈ નારાયણભાઈ પટેલ દેવડાવાળા હસ્તે મલય તથા દીપ રાધે ગ્રીન્સ કુડાસણ, સંહિતાપટના બંને યજમાન પરિવારો અક્ષર નિવાસી શારદાબેન રાવજીભાઈ પટેલ પોરવાળા હસ્તે રાકેશભાઈ તથા જીતુભાઈ વંદન મંગલોજ કુડાસણ, અક્ષર નિવાસી સાકરબેન અંબાલાલ ચતુરભાઈ પટેલ પોરવાળા હસ્તે જયંતિભાઈ અક્ષર બંગલોજ કુડાસણ. આ ભક્તોની વિનંતી કરીશ અહીંયા સ્ટેજ ઉપર પધારશે અને સભામાં બેઠેલા જે ઉભા થઈ રહેલા હરિભક્તોની વિનંતી કરીશ, હજી લાલજી મહારાજ આપણી સભામાં પધારે છે એટલે એમના દર્શન આશીર્વચનનો આપણે લાભ લેવાનો છે. સંતો આપણી સભામાં પધાર્યા છે, તેમના આશીર્વાદનો લાભ લેવાનો છે. આ મહોત્સવમાં સેવા કરેલી હરિભક્તો અને મંદિર નૂતન મંદિર બાંધકામના હરિભક્તોનું સન્માન પણ બાકી છે. ત્યારબાદ ભોજન પ્રસાદ ને ત્યારબાદ આપણે રૂક્ષ્મિણી વ્યવહારનો લાભ લેવાનો છે એટલે ઉતાવળ કરીશું એ કરતાં આપણે શાંતિથી આ બધો જ લાભ લઈશું તો આપણને વધુ આનંદ પણ મળશે અને ભગવાન ધર્મકુળ અને સંતોના આપણને આશીર્વાદ પણ મળશે એટલે પોતાની જગ્યાએ હરિભક્તોને બેસી રહેવા માટે નમ્ર વિનંતી. વિનંતી કરીશ ગુરુ પૂજ્ય પીપી સ્વામી પણ પૂર્ણાહુતિની આરતીમાં જોડાશે. આવો આપણે સર્વે સાથે મળી અને આપણા સપ્ત દિનાત્મક શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિની કરીશું આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, પરમંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ પર જોડી, પ્રભુ વંદુ પર જોડી, ચરણે શીશ દયાથી દુઃખ ના પ્યા તોડી નારાયણ, પ્રભુ તુજ પૂર્ણ તન ચરણે, અડસઠ તીરથ ચરણે,
काशी पुरुषोत्तम प्रकट नु जे दर्शन करशे प्रभु ते दर्शन करशे काल करमती छोटी काल करमती छोटी कुटुंब सहित तरसे आयव शर करुणानिधि करुणा बहुकीति प्रभु करुणा बहुकीति मुक्तानंद कहे मोक्ति मुक्तानंद कहे मोक्ति सुगम प्रीति प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी बोलो स्वामी नारायण भगवान સ્વયં સ્વયં મિત્રો આરતીની જોત લઈ લેશે તમામ યજમાન પરિવારો મુખ્ય ત્રણ યજમાન પરિવાર પંકજભાઈ કમલેશભાઈ અને વિશાલભાઈ અહીંયા સ્ટેજ ઉપર અહીંયા હાજર રહેશે બાકી તમામ યજમાન પરિવારો સભામાં પોતાનું સ્થાન શોભાવશે વાલા ભક્તજનો ખૂબ સુંદર મજાનો સંયોગ આપણી કથાની પૂર્ણાહુતિની આરતી અને ભગવાન સ્વામિનારાયણના આઠમા વંશજ અને નરનાણ દેવના ભાવિ સુકાની એવા પૂજ્ય લાલજી મહારાજે આપણી સભામાં પધાર્યા એકવાર જોરદાર તલનાથી આપણે પૂજ્ય લાલજી મહારાજને વધાવીશું વિનંતી કરીશ પૂજ્ય લાલજી મહારાજના પૂજન અર્ચન માટે હું આજે ધર્મકુળ પૂજનના યજમાન એવા ભક્તોને અહીં આહુત કરીશ પરમ ભક્ત પંકજભાઈ અરવિંદભાઈ પટેલ કાનમ ગ્રીન્સ એન્ડ ફાર્મ હસ્તે મીતભાઈ કુડાસણ કમલેશભાઈ અરવિંદભાઈ પટેલ કાનમ ગ્રીન્સ એન્ડ ફાર્મ હસ્તે યશભાઈ કુડાસણ અને વિશાલભાઈ અરવિંદભાઈ પટેલ કાનમ ગ્રીન્સ એન્ડ ફાર્મ હસ્તે પ્રેરકભાઈ કુડાસણ આ ત્રણેય ભાઈઓ આજે પૂજ્ય ધર્મકુળ પરિવારના પૂજન અર્ચના યજમાન છે આપણી સભામાં પૂજ્ય લાલજી મહારાજજી પધાર્યા હોય ત્યારે આપણે ભગવાન સ્વામીના આજ્ઞા પ્રમાણે આચાર્ય એ મારું સ્વરૂપ છે ધર્મકુળ એ મારો પોતાનો પરિવાર છે અને ધર્મકુળ વાળા ભક્તોનો આપણા સર્વનો પણ પરિવાર છે પૂજ્ય લાલજી મહારાજને પુષ્પમાળા પહેરાવી યજમાન પરિવાર તેમનું જ્યારે સ્વાગત પૂજન કરી રહ્યો ત્યારે સ્વયંસેવક મિત્રોને વિનંતી કરીશ આરતીની જોત પર પ્રજ્વલિત કરવામાં આવશે સાથોસાથ વિનંતી કરીશ ધર્મકુળ પૂજનના યજમાન બાદ બંને ભક્તો શૈલેષભાઈ નારાયણભાઈ અને રાકેશભાઈ નારાયણભાઈ બંને ભક્તો પણ હાર પહેરાવી ત્યારબાદ પૂજન અર્ચનમાં જોડાશે બહેનો વિભાગમાં પણ આરતીની જોત પ્રજ્વલિત કરવામાં આવશે યજમાન પરિવારના બહેનો આજે વાલા ભક્તજનો આપણી સભામાં પૂજ્ય લાલજી મહારાજજી પધાર્યા હોય ત્યારે આપણે તેમના પૂજન અર્ચન બાદ વિશેષ આરતીનો લાભ લેવો હોવાથી બહેનો પણ બહેનો વિભાગમાં ઉભા રહી અને આરતીનો લાભ લેશે સ્વયંસેવક બહેનો આરતીની જોત પ્રજ્વલિત કરશે અને પુરુષ વિભાગમાં પણ સ્વયંસેવક મિત્રો આરતીની જોત પ્રજ્વલિત કરશે વિનંતી કરીશ પરમ ભક્ત શ્રી રીટાબેન ધારાસભ્ય શ્રી ગાંધીનગર બેનો વિભાગમાં રીટાબેન પણ એમની કાયમ ખૂબ સેવા હોય છે લગભગ આપણા તમામ પ્રસંગોમાં રીટાબેન એમની ખૂબ હાજરી પણ આપણી દરેક કથાઓમાં હોય છે અને તેમની સેવાઓ પણ ગાંધીનગર સેક્ટર 2 મંદિરમાં અને અન્ય મંદિરોમાં પણ હોય છે એટલે રીટાબેન અને એમની સાથે પધારેલા બહેનોને પણ વિનંતી કરીશ તેઓ આરતીમાં જોડાશે પૂજ્ય લાલજી મહારાજના પૂજન અર્ચન બાદ આરતી માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમામ યજમાન પરિવારો એમને વિનંતી કરીશ સ્ટેજના નીચેના ભાગમાં આવશે બહેનો પણ ઠાકોરજીની આરતી ત્યાં ઉતારશે કથાના યજમાન પરિવારો ધર્મકુળ પૂજનના યજમાન પરિવાર સાથોસાથ વિનંતી કરીશ પરમ ભક્ત છેલ્લા દિવસના ભોજન પ્રસાદના યજમાન રણછોડભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કુડાસણવાળા સેક્ટર 1 ગાંધીનગર નીલપાબેન પંકજભાઈ પટેલ કૌશલ્યાબેન કમલેશભાઈ પટેલ કાનમ ગ્રીન સ્ટાન્ડ ફાર્મ કુડાસણ ગંગાસ્વરૂપ સવિતાબેન નારાયણભાઈ પટેલ દેવડાવાળા રાધે ગ્રીન્સ કુડાસણ વિષ્ણુભાઈ રણછોડભાઈ પટેલ રાજધાની કુડાસણ સરિતાબેન મુકેશભાઈ પટેલ મામા ઉનાવાવાળા અક્ષર બંગલોજ કુડાસણ સોનલબેન નરેન્દ્રભાઈ પટેલ પૂરવાળા શ્યામ રેસિડેન્સી કુડાસણ તેઓ પણ અહીંયા પૂજ્ય લાલજી મહારાજના પૂજન અર્ચન બાદ આરતીમાં જોડાશે સંત પૂજનના યજમાન જશુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ મૌલિકભાઈ જશુભાઈ પટેલ પ્રતિષ્ઠા પેલેસ તેઓ પણ અહીંયા આરતીમાં જોડાશે વાલા ભક્તજનો આવો યજમાન પરિવાર દ્વારા પૂજ્ય લાલજી મહારાજના પૂજન અર્ચન બાદ આપણે સર્વે અને સાથે મળી
અને જ્યારે પૂજ્ય લાલજી મહારાજ આપણી સભામાં પધાર્યા છે તેમના પૂજન અર્ચન બાદ આરતી તરજવું છે। યજમાન પરિવાર આરતી ઉતારતા હોય ત્યારે આપણે સર્વે પણ હાથ તાલીના નાદ સાથે કરીએ। ધર્મકુળ પૂજન બાદ આરતી। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु पड़वंत बहु नामी चरण सरोज तमारा बंधु पर जोड़ी प्रभु बंधु पर जोड़ी शीश दयाधी चरणे शीश दयाधी दुखना क्या तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुदारी प्रभु द्विज कुल तनुदारी पामर पति तौधारा पामर पति तौधारा अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी अड़शक तीरथ चरणे अड़शक तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल करमती छूटी काल करमती छूटी कुटुंब सहित करशे आय अवसर करुणानिधि करुणा बहु की प्रभु करुणा बहु की मुक्तानंद कहे मोक्षी मुक्तानंद कहे मोक्षी सुगम करी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी बोलो स्वामी नारायण भगवाननी जय। यजमान परिवार पासेथी आरतीनी जोत लई यथोचित स्थाने पहोंचाडशे। तमाम यजमान परिवार भाईओ बहेनोने विनंती करी सभामां पोतानो स्थान शोभावशे अने मुख्य यजमान परिवारना बहेनो धारासभ्य श्री रीटाबेन पटेलनो बहेनो विभागमां यजमान परिवारना बहेनो केस ओढाडी हार पहेरावी तेमनो सन्मान बहेनो विभागमां पांचे मुख्य यजमान परिवारना बहेनो करशे। वाला भक्तजनों आपणो नूतन श्री स्वामीनारायण मंदिर न्यू गांधीनगर कुडासन ने आंगणे जारे मंदिर निमित्ते मंदिरना लाभार्थे आ सुंदर मजानी कथानुं आयोजन आपणे कर्युं छे त्यारे आपणी सभामां परम पूज्य लालजी महाराज पधार्या होय त्यारे सौ प्रथम हुं विनंती करीश आजना छेल्ला दिवसना भोजन प्रसादना यजमान एवं नूतन श्री स्वामीनारायण मंदिर कुडासनना भूमिदाता अने 51 लाख रूपियानो जेमणे यजमाने दान आप्यो छे एवा परम भक्त रणछोड़ भाई विठल भाई पटेल कुडासन सेक्टर 1 गांधीनगर रणछोड़ भगत अहीं सत्वरे स्टेज पर पधारशे। पूज्य लालजी महाराजजी पासेथी पोतानो सन्मान आशीर्वाद स्वीकार करशे। वाला भक्तजनो एमने आपणने नूतन मंदिर माटे जमीन अहीं अर्पण करी छे साथोसाथ आजना छेल्ला दिवसे रसोईमां पण एमने खूब सुंदर मजानी सेवा करी छे अने साथोसाथ गुरुनी आज्ञाथी रूपया 51 लाख रूपयानी एमने सेवा करी छे अने भगते गुरु ने कीधुं छे कि गुरु हजी जोईए तो मने कहेजो भगवानने ध्यानथी हूँ हजी सेवा करीश। तो सर्वप्रथम रणछोड़ भगत गुरु पासे आवशे पूज्य लालजी महाराजजी पासेथी पोतानो सन्मान स्वीकार करशे। त्यारबाद हूँ विनंती करीश कथाना मुख्य यजमान परिवारो अहीं आवशे परम भक्त पंकज भाई अरविंद भाई पटेल आओ स्टेज पर अहींथी पूज्य लालजी महाराजजी पासेथी पोतानो सन्मान स्वीकारशे। વધારો પંકજભાઈ અરવિંદભાઈ પટેલ કાનમ ગ્રીન્સ એન્ડ ફાર્મ મિતભાઈ કુડાસણ કમલેશભાઈ અરવિંદભાઈ પટેલ કાનમ ગ્રીન્સ એન્ડ ફાર્મ હસ્તે યશ કુડાસણ વિશાલભાઈ અરવિંદભાઈ પટેલ કાનમ ગ્રીન્સ એન્ડ ફાર્મ પ્રેરક કુડાસણ શૈલેષભાઈ નારાયણભાઈ પટેલ દેવડાવાળા હસ્તે ઉદય રુદ્રાક્ષ બંગલોજ ભાટ રાકેશભાઈ નારાયણભાઈ પટેલ દેવડાવાળા હસ્તે મલય તથા દીપ રાધે ગ્રીન્સ કુડાસણ આ ભક્તો અહીંયા વારાફરતી આવશે પોતાનું સન્માન અહીંથી સ્વીકાર કરશે। વાલા ભક્તજનો આ યજમાન પરિવારોને પણ આપણે એકવાર તાલુનાથી વધાવીશું
ખૂબ મોટી સેવા આ યજમાન પરિવારોને આ કથામાં પણ રહી છે, એ પૂર્વે પણ ઘણી એવી કથા આ પાર્ટી પ્લોટમાં આપણે કરી છે, એમાં પણ એમને ખૂબ સેવા રહી છે અને નૂતન મંદિરમાં પણ આ યજમાન પરિવારની ખૂબ 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 સેવા રહી છે. અને હમણાં સાંજે પંકજભાઈ કીધું કે ગમે ત્યારે આવા આયોજનો હોય અમારાથી થતી તમામ સેવા અમે ત્રણેય ભાઈઓ ભેગા થઈ અને ભગવાનને ધર્મકુંડને અને સંતોને રાજી કરવા માટે કરીશું. ખૂબ ખૂબ જ્યારે એમનો ભાવ ભગવાન અને ધર્મકોને રાજી કરવા માટેનો છે એમને આપણે અહીંયા નોંધ લઈએ છીએ. હું વિનંતી કરીશ આજના છેલ્લા દિવસ ભોજન પ્રસાદ રસોઈના યજમાન અહીંયા આવશે અને અહીંથી પોતાનું સન્માન સ્વીકારશે. નીલપાબેન પંકજભાઈ પટેલ, કૌશલ્યાબેન કમલેશભાઈ પટેલ, કાનમ ગ્રીનશાન ફાર્મ કુડાસણ અહીંયા આવશે, સન્માન સ્વીકારશે. ગંગા સ્વરૂપ સવિતાબેન નારાયણભાઈ પટેલ દેવડાવાળા રાધ્ય ગ્રીન્સ કુડાસણ પધારો. વિષ્ણુભાઈ રણછોડભાઈ પટેલ રાજધાની કુડાસણ. સરિતાબેન મુકેશભાઈ પટેલ મામા, આવો મામાને પણ ખૂબ સેવા, એમણે પોતે સેવા કરીને એમણે વચન આપ્યું કે નૂતન મંદિરના લાભાર્થી મિત્ર મંડળ અને એમના સાથીદારો દ્વારા 1 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી અને નૂતન મંદિર માટે અર્પણ કરાવશે. પધારો મુકેશભાઈ મામા ઉનાવાળા અક્ષર બંગલોસ કુડાસણ. અને વિનંતી કરી સોનલબેન નરેન્દ્રભાઈ પટેલ પોરવાળા શ્યામ રેસિડેન્સી કુડાસણ બકાભાઈ, તેઓ પણ અહીંયા આવશે અને પોતાનું સન્માન સ્વીકારશે. સાથોસાથ વિનંતી કરી સહિતાબાટના બંને યજમાન પરિવાર અક્ષનિવાસી શારદાબેન રાવજીભાઈ પટેલ પોરવાળા હસ્તે રાકેશભાઈ તથા જીતુભાઈ વંદન બંગલોજ કુડાસણ સ્ટેજ ઉપર પધારશે. અક્ષનિવાસી સાકરબેન અંબાલાલ ચતુરભાઈ પટેલ પોરવાળા હસ્તે જયંતિભાઈ અક્ષર બંગલોજ કુડાસણ સ્ટેજ ઉપર પધારશે, પોતાનું સન્માન સ્વીકારશે. સાથોસાથ વાલા ભક્તજનો વિનંતી કરીશ ભીખાભાઈ ભગવાનભાઈ પટેલ ઝુંડાલવાળા ઇન્ફોસિટી, તેઓ પણ અહીંયા પધારશે અને પોતાનું સન્માન અહીંથી સ્વીકાર કરશે. ભીખાભાઈ ઝુંડાલવાળા તેઓ અહીંયા આવશે. વાલા ભક્તજનો આપણું આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આ તમામ યજમાન પરિવારો વિનંતી કરી સંત પૂજનના યજમાન પરમ ભક્ત જશુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ હસ્તે પરમ ભક્ત મૌલિકભાઈ જશુભાઈ પટેલ પ્રતિષ્ઠા પેલેસ કુડાસણ. જશુદાદા અને મૌલિકભાઈ બંને ભક્તો પણ સ્ટેજ ઉપર વધારશે. સંત પૂજનના યજમાન અને કાયમી ગાંધીનગર મંદિરની સેવા તેમની કાયમી હોય છે. કાલપુર નરનાણ દેવ મંદિરની પણ કાયમી સેવા હોય છે. બંને ભક્તો પણ અહીંયા વધારશે, પોતાનું સન્માન સ્વીકારશે. વાલા ભક્તજનો આ હતા આપણા તમામ યજમાન પરિવારો, તેમને આપણે અહીંથી યાદ કર્યા. રોજે રોજના યજમાન પરિવારો પણ આપણે યાદ કર્યા. કદાચ કોઈક યજમાન રહી ચૂક્યા હોય તો અત્યારે જણાવશો, શરત ચૂકતી કદાચ રહ્યા હોય તો માફ કરવા વિનંતી. વાલા ભક્તજનો થોડું આગેવાન આર્થિક દાતાઓનું અહીં આપણે સન્માન કરવું છે તો ગુરુ પૂજ્ય પીપી સ્વામીને આહુત કરીશ, અત્રે પધારશે, આગળની નામાવલી જાહેર કરશે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. વાલા ભક્તજનો અગાઉ જે વાત થઈ તે પ્રમાણે મંદિરની રોજે આપણે વાત કરતા હતા, આજે વિશેષ આપણે વાત કરવી નથી. સૌ બધા ભક્તોને મંદિરની પરિચય છે. અહીંથી ભક્તો 0.5 કિલોમીટર થાય સહજાન સ્કૂલ સહજાન ઓફ અચીવર એટલે કુડાસણ ગામથી આગળ અને અહીંથી જઈએ એટલે લગભગ ભક્તો 0.5 કિલોમીટર, બહુ બહુ કિલોમીટર. કુડાસણ આ બધી કુડાસણ ગામની જમીનો એટલે ન્યૂ ગાંધીનગર કુડાસણ એ જમીન ભક્તો આપણને ભેટમાં પ્રાપ્ત થઈ. રણછોડ ભગતે જે તે વખતે 3 વર્ષ પહેલાં આપણને ભેટ આપી, કોરોના આવ્યો તે પછી થોડુંક ચાલ્યું, ફરી પાછું ભક્તો ભગવાનની દયાથી સરસ બધાનું આખા ભારતનું વાતાવરણ થયું અને બધાએ પુનઃ કામે લાગી ગયા. જેમ તમે કામે લાગ્યા આર્થિક પરિસ્થિતિમાં, એમ સંતો પણ ધાર્મિક પરિસ્થિતિમાં કામે લાગી ગયા અને ફરી પાછા નૂતન મંદિરનું જ્યારે આયોજન થઈ રહ્યા છે ત્યારે આવો ભક્તજનો. ત્યાર પછી ભક્તો કથાની વાત આવી, કારણ કે આર્થિક પરિસ્થિતિ કહેતા મંદિર બાંધવાનું બજેટ આપણે બાંધ્યું, નકશા બનાવ્યા, ₹4 કરોડનું બજેટ તૈયાર થયું. ભક્તો ગૌરવપૂર્વક કહી શકીએ કે આ કુડાસણ ગામ અને ગાંધીનગર નરનાણ દેવ જેની અસીમ કૃપા અને સમગ્ર ધર્મકુળની અસીમ કૃપાથી પહેલે બીજે દિવસે આપણે સ્ટાર્ટ કરેલું તો આજે ભક્તો 4 કરોડ રૂપિયા પૂરા થઈ ગયા છે. ભક્તો 4 કરોડ રૂપિયાનું બાંધકામ હવે જે આવશે કોઈએ ભક્તો આપવાના રહેશે બાકી રહ્યા હોય તો મજબૂત બનાવીશું, ક્વોલિટી બનાવીશું. બને ને ભાઈ, હો બંધ ના થઈ જતા પાછું આમને પતી ગયું હવે આપણે ના, ઘણા તો રાહ જોતા પતિ જાય પછી કરીએ, પતિ જાય પછી હું ચાલુ છે, કોઈ દી બંધ થતું જ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય ગાંધીજી કહેતા હતા સ્વામિનારાયણનો તાવડો તગારું આ બધું ચાલુ રહે, સ્વામિનારાયણવાળાનો ગાંધીજીના શબ્દો છે એ, તગારું ચાલુ રહે. તગારું કહેતા ભક્તો ચણતર કામ
અને તાવડો એટલે શીરો શેકાતો જ હોય બધા મંદિરોમાં. આવો ભક્તિનો એ રીતે અહીંયા જ્યારે ચાર ચાર કરોડનું આપ સર્વે ભક્તો હોય, નાનું મોટું 11,000 થી ભક્તો, લાલજી મહારાજનો તો વિચારધારા એવી કે 100 રૂપિયાથી માંડી અને 1 કરોડ આપે તો બધાય ભક્તો સમાન છે. એને 100 રૂપિયા એ પ્રમાણે છે, 1 કરોડ એ પ્રમાણે છે. ભક્તો તાલીઓથી બધાને વધાવો. લાલજી મહારાજને કહીએ તમામ ભક્તો ઉપર ખૂબ રાજી થાય, નાનાદેવ ખૂબ રાજી થાય. આવો આ તો આપણા દાતાશ્રીઓની વાત 5 લાખથી ઉપર છે એવાને હું થોડાક બોલાવીશ. મને ઈચ્છા હતી લાલજી મહારાજશ્રી બીજા લાલજી મહારાજનો એક પ્રોગ્રામ અગાઉથી લીધેલો. મેં કહેલું ગુરુ મારે કુડાસણ તો આવવું જ પડશે, તો કે 1.5 કલાક માટે હું આવી જઈશ, જાઓ વચન. એમને અગાઉથી પ્રોગ્રામ, કારણ કે આ તો મહિના મહિનાના પહેલાં પ્રોગ્રામ ચાલે, પણ છતાં લાલજી મહારાજશ્રી પધાર્યા. થોડાક ભક્તોને હું લઈશ. પણ આજે આપણી સભામાં અમારા ધારાસભ્ય કહેતા અમારા રીટાબેન અને કેતનભાઈ, કેતનભાઈ તો વર્ષોથી આ શહેરની સેવા કરતા રહ્યા છે, રીટાબેને પણ આ શહેરની ખૂબ સેવા કરી છે, હવે આગળ એક પદ આગળ વધી અને ધારાસભ્ય તરીકે સેવા કરે છે. તો ભક્તો અહીંથી પંકજભાઈને કહીએ, પંકજભાઈ અહીંથી કેસ અને ભક્તો પ્રસાદીનો હાર લાલજી મહારાજી પાસેથી ઠાકોરજીનો પ્રસાદીનો હાર લે અને એમના બહેનો વિભાગમાં પંકજભાઈના ધર્મપત્નીને આપે અને રીટાબેનને પહેરાવશે. એમના બહેનો વિભાગમાં બહેનો પહેરાવશે, પ્રસાદીનો હાર લાલજી મહારાજશ્રી સ્પર્શ કરી અને ત્યાં રીટાબેનને પહોંચાડશે. કેતનભાઈ તમે સ્ટેજ ઉપર આવો. રાજુભાઈ મારા કોમ્પ્યુટર મારા ગાંધીનગર પાડોશી રાજુભાઈ આવો. ડૉક્ટર સંકેત કરાયો હતો, યુવરાજસિંહ આવો, અમારા આવો, અમારા મારા કાયમી તાલીઓથી વધાવો ભક્તો. નાની મોટી ગમે તે સેવા હોય, આ તો સત્સંગીઓ છે, આર્થિક પરિસ્થિતિ હોય તો પણ નાનું મોટું હાજર રહેશે. કેતનભાઈ આવો. અને તમે કહેતા હો તો અત્યારે લેવા હોય તો લઈ લેવું કેતનભાઈ પાસેથી. હું હા એ તાકાતવાળા છે, એવું કંઈ ચિંતા નહીં. હા પણ મને કહેલું સામે ગમે ત્યારે જરૂર પડે તો કહેજો, કોઈ ચિંતા નહીં. પ્રસાદીનો હાર ભક્તો આપણા એક શહેરના સૌ પ્રથમ મેયર તરીકે રહી અને સેવા પણ કરેલી છે અને પુનઃ પાછું ભાજપ સરકારે જ્યારે એમને ટિકિટ આપીને ચૂંટાઈને પણ આવેલા છે. નાનું મોટું સત્સંગના ધર્મના અર્થે કામ આવે, ઉપયોગ થાય ભક્તો. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો ભક્તો, એવા ભક્તોને હું યાદ કરીશ. પહેલાં તો વિશેષ વાત નહીં કરું પણ આ કાનમ બ્રિજ પાર્ટી પ્લોટ ભક્તો તાલીઓથી આ પાર્ટી પ્લોટને વધાવો. ભક્તો કંઈક પ્રસંગો આપણે અહીંયા કર્યા છે ને, હજી કંઈક પ્રસંગો કરવાના છે. અને ભક્તો આપ કથાના યજમાન પોતે જગ્યાના યજમાન, જગ્યા એટલે ખાલી જગ્યા નહીં આપી, કેટલું આપ્યું તો આ પાણી સાટી સાટી લોન લીલી રાખી હોય ને તો પંકજબેન તાલીઓથી વધાવો ભક્તો. ખરા તડકે આમ કરતા જાય, કપડ આમથી આમ કરતા જાય, બધા ભેગા હો સંયુક્ત બધા. પણ એમનો ભાવ હતો આ સમગ્ર પરિવારનો ભક્તો, કુડાસણનું પરિવાર છે બધા ત્રણેય ભાઈઓ, એના પરિવારજનોને ખૂબ ભાવ છે. એની સાથે ભક્તો અમારા રાકેશભાઈ શૈલેષભાઈનો પણ ભાવ હતો. સાથે સાથે અહીંની ટીમ, કુડાસણની ટીમ, હું નામ બોલવા જઈશ તો બહુ બધા નામ થશે પણ આ કુડાસણની સ્વયંસેવક અને સમિતિઓની ટીમને તાલીઓથી વધાવો ભક્તજનો. સ્ટેજવાળા અમારા બે ભક્તોને સ્ટેજ જેને બનાવ્યું છે બહુ ભાવથી બનાવ્યું છે સ્ટેજ, બાપુને વધાવો તાલીઓથી. સાથે રસોઈયા ભક્તોએ પણ આ બધાને ખૂબ ખૂબ લાલજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. નાના મોટા ઇલેક્ટ્રિકનું સેવા કરી છે, નાની મોટી તમામ સેવાને ભક્તો નરનારાયણ દેવ અને લાલજી મહારાજશ્રી આજે પધાર્યા છે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. નાનામાં નાની સેવા કરનાર ઉપર ભક્તો ખૂબ લાલજી મહારાજશ્રી નરનારાયણ દેવ રાજી રહે. પાર્ટી પ્લોટથી માંડી નાની મોટી તમામ સેવા, આર્થિક અને ભક્તો તન મન ધનથી સેવા કરનારા તમામ સ્વયંસેવકો અને સમિતિવાળા આવો. હવે આર્થિક પરિસ્થિતિમાં ભક્તો આપણે 11,000થી માંડીને બધાનું સન્માન લીધું છે પણ આજે થોડાક ભક્તોને હું લાભ આપીશ, કારણ કે નકર અન્યાય થાય કે આટલું મોટી સેવા કરી હોય એમને તન મન ધનથી બધી સાથે રહ્યા છે. થોડાક ભક્તોને હું યાદ કરીશ, પછી બીજા ભક્તોને ફરી બીજા રાઉન્ડમાં ભક્તો આપણે સંતો પાસે યાદ કરીશું. લાલજી મહારાજશ્રી પાસે થોડાક ભક્તો લેશું, પછી લાલજી મહારાજના આશીર્વાદ લેશું, પછી સંતો પાસે સન્માન લેશું, સાસુ સ્વામી નાનુલભ સ્વામીના આપણે આશીર્વાદ લેશું. અને આપણે આજે તો ભક્તો માતાજીને પરણાવવાના છે અને ઠાકોરજીને પરણાવવાના છે. આમ તો જુઓ છોરી તો જુઓ કેવી છે, તમારા છોકરાના લગ્નમાં ના હોય ભક્તો એ તો ભગવાનના લગ્નમાં જ આ થાય આ વાતાવરણ. હો ભક્તો આવો. પટેલ રણછોડ ભગતની અગાઉ વાત થઈ પ્રમાણે 51 લાખ રૂપિયા. અક્ષનિવાસી પટેલ નારાયણભાઈ, ચીમનભાઈ, હસ્તે શૈલેષભાઈ તથા રાકેશભાઈ બંને ભક્તો પધારો. છોકરા મોકલો તમે, તમે આવી જાઓ તો 11,11,111 તાલીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. યજમાન પણ હતા અને ફરી 11 લાખ રૂપિયા. અક્ષનિવાસી પટેલ રમીનભાઈ, સોમાભાઈ, કાનમ પાટી પ્લોટ કુડાસણ, પંકજભાઈ, કમલેશભાઈ અને વિશાલભાઈ યજમાન પણ હતા પાટી પ્લોટ એમનો. પછી ફરી પાછો ભક્તો નૂતન મંદિરના બાંધકામમાં 11,11,111 તાલીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. અક્ષનિવાસી રામાબા ઝાલાભાઈ ભરવાડ તથા અક્ષનિવાસી રામાભાઈ મોતીભાઈ ભરવાડ ડાયાભાઈ પણ આપતો તી પહેલા મુકેશભાઈ, મુકેશભાઈ આવો. મુકેશભાઈ ને નરેન્દ્રભાઈ બે ભાઈ આવો. એમના પણ ભક્તો 11 લાખ રૂપિયા છે અને મુકેશભાઈએ સંકલ્પ કર્યો છે કે આ નૂતન મંદિરમાં નરેન્દ્રભાઈ બંને ભાઈઓએ સંકલ્પ કર્યો છે. અમારા બાપ દાદાનો સત્સંગ છે, અમારો પરિવાર સત્સંગી છે, બધે સેવા કરીએ છીએ તો અમારી સેવા બધાને કરેલી છે તો અમારે પણ જમા છે બધે મિત્રો મંડળમાં.
तो एक करोड़ नी सेवा भक्तो आ परिवार जाहिर करे से मुकेश भाई मामा अने बका भाई नरेंद्र भाई बन्ने भक्तो अमारा उनावा गाम अने पौर गाम स्वामीनारायण संपदा नू मूलभूत गामो ए प्रसादी ना से अने लगभग भक्तो एमना 54 लाख रुपया आई गया से लिस्ट थई गयु से काले नाम बोला था परमदी नाम बोला था हवे रह्या केटला बाकी 54 लाख काढी बाकी ना रह्या ने ए बधाय पूरा 1 करोड़ नी जवाबदारी एम लीधी ने पूरा कोई चिंता नहीं पूरा थई जशे एक लाभ लीधो जमणवानो लाभ लीधो आ लाभ लीधो अने छतां पछी काले रुक्ष्मणी विवाहनो भक्तो कन्या पक्ष ने वर पक्ष बन्ने लाभ लीधा तालोथी वधावो खूब लाभ लीधो एमना मित्र पत्रो जीजीबेन मणिभाई पटेल तथा पटेल नटवरभाई नागरभाई बन्ने भक्तो पधार्या नरेंद्रभाई अक्षनिवासी रामाबा जालाभाई भरवाड़ तथा अक्षनिवासी रामाभाई मोतीभाई भरवाड़ डायाभाई अने हीराभाई रामायण कथा हमारा जे बेसाड़ा से ए बन्ने भक्तो मारा खास हेतवारा से अने भगवान दया से हमारा रामायणनी बहु मोटी कथा नरेंद्रभाई मोदी पण पधारवाना से आखू भारतना शिक्षकों त्या आववाना से 13 तारीखे कथा बेसवानी से जेमने भक्तो 11,11,111 तालुथी बताओ खूब खूब धन्यवाद पछी अमारा मंदिरना पाड़ोशी जे मंदिर से बाजू में सेंटर पॉइंट नवीन नूतन मंदिर की बाजू में सेंटर पॉइंट ग्रुप कुडासण गाम अने आपड़ा अडालज वाला अजीत भाई आ परिवारजनों पण पधारजो सेंटर पॉइंट 11 लाख रुपया भागीदार हो तो बधा आई जाओ सेंटर पॉइंट मंदिर की बाजू में छे एमनी बिल्डिंग अत्यारे शुरू छे एमने 11,11,111 पटेल जसूभाई विठ्ठलभाई प्रतिष्ठा पैलेस जेवो संत पूजन यजमानश्री हता जेमने पण 11,11,111 જસુભાઈ આવો પધારો મિતેશભાઈ બળદેવભાઈ પટેલ રાધે હોમ્સ કુડાસણ 5,55,555 રાધે હોમ્સ પધારો કુડાસણ નિતેશભાઈ અમારી સાથે ભક્તો અહીંયા હોય જ છે આવો પધારો અક્ષનિવાસી પટેલ ભગવાનદાસ ચતુરદાસ મનોહરદાસ 5,11,000 રૂપિયા ભક્તો તાલુથી વધાવો અને પધારો પટેલ મનીષભાઈ બળદેવભાઈ અને વિજયભાઈ કાંતિભાઈ બાહુભાઈ પ્રહલાદભાઈ અમેરિકાથી બાહુભાઈ પધાર્યા છે બાહુભાઈ પધારો બાપજી બાહુભાઈ આવ્યા છે બાહુભાઈ પણ આપણને 5,55,555 અર્પણ કર્યા છે આવો અક્ષનિવાસી અંબાલાલભાઈ ચતુરભાઈ પટેલ અક્ષર બંગલો પોરવાળા કુડાસણ પધારો પટેલ પરસોત્તમભાઈ નારાયણભાઈ 5 લાખ રૂપિયા ભક્તજનો પધારો અક્ષનિવાસી પટેલ કપિલાબેન શંકરભાઈ 5 લાખ રૂપિયા પધારો અક્ષનિવાસી પટેલ કાળાભાઈ લાલાભાઈ 5 લાખ રૂપિયા સુધી પધારો સાથે સાથે ભક્તો અક્ષનિય રમણભાઈ ચતુરભાઈ પટેલ જીજીબેન રમણભાઈ પટેલ વિક્રમભાઈ સુમનભાઈ તારા રાજેન્દ્રભાઈ પોરવાળા હાલ સાબરમતી ગમે ત્યારે અમારી સેવા હોય તો આ પરિવારજનો વર્ષોથી 25 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે નાની મોટી તમામ સેવા પોરનું કુટુંબ છે સાબરમતી રહેશે 5 લાખ રૂપિયા ભક્તજનો ખૂબ ખૂબ ધન્યવાદ હાજર હોય તો પધારો સુમનભાઈ કોઈ પણ હોય તો સભ્ય પરિવારના સભ્ય પધારો મધુબેન મહેન્દ્રભાઈ પટેલ બકાભાઈ શેઠ આ પરિવાર સાબરમતી રહેશે વર્ષોથી અમારી સાથે જોડાયેલો છે સુજલબેન અલ્પેશભાઈ શિખા તથા કવિસા જેમણે પણ 5 લાખ રૂપિયાની ભક્તો જાહેરાત કરી છે એ કાયમી અમારી સાથે વર્ષોથી જોડાયેલો છે સભામાં હાજર હોય તો ભક્તો એ પરિવારના સભ્યો પધારો દશરથભાઈ શિવાભાઈ ચૌધરી તથા સુભદ્રાબેન દશરથભાઈ ચૌધરી ડીએસ ચૌધરી પ્રમુખ ગ્રુપ 5 લાખ રૂપિયા ભક્તજનો તાલીઓથી વધાવો આ પરિવારજનોને ભક્તો તાલીઓથી વધાવો આટલા 5 લાખ સુધીના આપણે યજમાનશ્રી પરિવારોને આપણે અહીંયા સન્માન કર્યું બીજા પરિવારોને ભક્તો આપણે રોજે યાદ કરતા હતા આજે કાઉન્ટર ઉપર ગાંધીનગર મંદિરથી ભક્તો ગાંધીનગર મંદિરથી સવારથી સાંજ સુધી 7 દિવસ હા બાબુ ધ્યાન રાખો બાબુ વાંધો નહીં બાહુબેન જોડે એમના મિત્ર પધાર્યા હોય એમના ભત્રીજા પધાર્યા તો પધારશે સ્ટેજ ઉપર બાહુભાઈના મહેમાન પધાર્યા તો પધારો ભક્તો ગાંધીનગર મંદિરથી ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં 6 દિવસથી શરૂ છે રૂપિયા 95 લાખ ત્યાંથી નોંધાયેલા છે નારાયણ દેવના છત્રસાયાથી બાકીના પાર્ટીપોર્ટમાં કથા દરમિયાન ભક્તો આટલા થયા છે આપણા 4 કરોડ પૂરા છે પણ બે ભક્તોએ મને વચન આપેલું એને હું યાદ કરું જ્યારે મેં સંકલ્પ કર્યો મેં કીધું ભગત આપણે 4 કરોડ પૂરા થઈ જવા પડે પંકજભાઈ આપણે 4 કરોડ પૂરા થઈ જવા પડે ગુરુ ચિંતા ના કરશો 4 કરોડ ના થાય જેટલા થાય એટલા તમતાર કરો 1 રૂપિયો લો 1,000 લો 11 લો પણ બાકીના અમે 2 પૂરા કરી દઈશું તાલ્યોથી વધાવો આરે રાકેશભાઈ ખરા રાકેશભાઈ પણ કહેલું પણ ભક્તો એમનું કેટલો ભગવાન પ્રત્યે ભાવ હોય છે તો થઈ ગયા અને હવે જરૂર પડશું જેને જે ભક્તોએ લાભ નથી લેવા ભક્તો તો લાભ લેવાનો છે અને આગળ જે મૂર્તિ સિંહાસન એ બધું બાકી છે પછી આપણે કરીશું ટૂંક સમયમાં લાલજી મહારાજની રજા લઈને આપણે ભક્તો બાંધકામ શરૂ કરીશું ખાતમુહૂર્ત પણ કરીશું આવો હવે વિશેષ વાત કર્યા વિના ભક્તો ટૂંકમાં જ આપણે મંદિરની એ વ્યવસ્થાઓની દાતાશ્રીઓની વાત કરી બીજા દાતાશ્રીઓને પછી હું સન્માન નાનું મોટું કરીશું એક પ્રવચન લેશું પછી તો આજે તો ભક્તો રુક્ષ્મણી વિવાહને માણવાના છે બધાને જમવાનો પ્રસાદ ગુરુ 7,000 માણસોનું રસોડું રુક્ષ્મણી વિવાહનો પછી આઈસ્ક્રીમ પછી કાયદેસર વાળો કથાનો પ્રસાદ બધો ભરચક કાર્યક્રમ છે પણ લાલજી મહારાજ શ્રીના આશીર્વાદ લઈએ
ત્યાર પછી લાલજી મહારાજજી પધારે, પછી સંતના શિવાલય થોડુંક સન્માન કરીશું, પછી આપણે રુક્ષ્મણી વિવાહનો આપણે મજા માણીશું. આવો ભક્તો લાલજી મહારાજજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. કુડાસણ અને એમની માટે તો ગૌરવ છે, એમને તો આનંદ થાય, કારણ કે નરનાળ દેવની છત્રસાયનું મંદિર તૈયાર થાય એટલે એમને પોતાને આનંદ હોય, હૃદયમાં ભાવ હોય તો એવા આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીશું. સૌ દાતાશ્રીઓને પણ આશીર્વાદ પાઠવશે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ. ઘણી મોટી સંખ્યામાં આજે કુડાસણ અને ગાંધીનગર વિસ્તારના આટલી મોટી સંખ્યામાં જ્યારે હરિભક્તો ઉપસ્થિત છે, લગભગ છેલ્લા ઘણા બધા દિવસોથી આપણો પ્રસંગ ચાલી રહ્યો છે અને રોજે કાજુપુર મંદિરના લાઈવ ઉપર દેખાય અને જેટલી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થયા છે અને આવા પ્રસંગો થવા એ અમદાવાદ દેશ માટે બહુ ગૌરવની વસ્તુ છે. જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ એમ આપણે બધાએ ખૂબ જ ફાસ્ટ પેસમાં મંદિરોની પ્રગતિ સાથે સાથે નવા નવા પ્રોજેક્ટ્સ અમદાવાદ દેશમાં અવારનવાર ચાલતા રહે છે. અત્યારે જ ખાલી આપ જોવા જાઓ તો અમદાવાદ વિસ્તારમાં જ, અમદાવાદ ગાંધીનગર આ બધા વિસ્તારમાં થઈને 5-6 નવા મંદિરોના પ્રોજેક્ટ ચાલે છે. તો આ બધી પ્રગતિ ત્યારે શક્ય છે જ્યારે આપ બધાએ હરિભક્તોનો સાથ સહકાર હોય અને ખાલી આર્થિક સહયોગ નહીં પણ હું માનું છું કે આગળ બેઠે જે યજમાન, હા જરૂરી છે, એવું નથી કે જરૂરી નથી, પણ એના સાથે સાથે જે પાછળ બેસીને હરિભગત ભગવાનનું નામ લેતો હોય કે ભગવાનની માળા કરતા હોય એનું પુણ્ય પણ આમાં જરૂરી છે. તો કોઈ પણ યોગદાન આપણા જે કુડાસનમાં આટલું નવ મોટું ભવ્ય મંદિર થવા જઈ રહ્યું છે તો એમાં કોઈ પણ યોગદાન તમે નાનું ના ગણતા, કારણ કે ભગવાન જ્યાં છે, આપણે બધા નરનાયણ દેવની છત્રછાયામાં બેઠા છીએ અને સ્વામિનારાયણ ભગવાન આપણા સાથે હાજરા હજૂર છે, તો ભગવાનના સમક્ષ ક્યારેય કોઈ પૈસા ટકે કોઈ વ્યક્તિ નાનો મોટો નથી હોતો, પણ એના ભાવ ટકી હોય છે. અને તમારો ભાવ રકમ જોઈને નથી મપાતો. અને આ બધાએ જે દિલ ખોલીને અહીંયાના મંદિરના નિર્માણ માટે ઘણા બધા હરિભક્તોએ જે ખૂબ જ મોટી રકમો આપીને અને જે મંદિરના નિર્માણ માટે જે સહકાર આપ્યો છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને સાથે સાથે બસ એ જ અપેક્ષા કરીએ કે મંદિર હજુ તો આપણે શરૂઆત નથી કરી બનાવવાની, અને જેટલો પણ આગળ સાથ સહકાર જોઈએ જરૂરથી આ બધા હરિભક્તો એમાં જોડાજો. અને જેમ મેં કીધું એમ ફરી એક વખત કહીશ કે સહયોગ ખાલી માત્ર આર્થિક નથી હોતો, પણ સાથે સાથે તમારી જે ભાવના છે અને મંદિર માટેનું અને આ સંપ્રદાય માટેનું જે પોતાપણું છે અને જે નરનાયણ દેવ પ્રત્યેની દ્રઢ નિષ્ઠા અને શ્રદ્ધા છે, એનાથી મોટું કોઈ યોગદાન આ મંદિર માટે નથી. તો આ બધાએ ભેગા થઈને આટલો મોટો પ્રસંગ ઉજવ્યો અને બધાએ હરિભક્તોને લાભ આપ્યો, ખાસ યજમાન પરિવારે અને સંતોએ બધાએ મહેનત કરીને અને પીપી સ્વામીએ અહીંયા રહીને અને ખૂબ મહેનત કરી છે. એમને કંઈક હમણાં ઘણો મોટો અવોર્ડ પણ મળ્યો છે ગુજરાત ગવર્મેન્ટ થ્રુ. એટલે મેં હમણાં જ એમને વાત કરી, મેં કહ્યું સ્વામી અવોર્ડ મળ્યો છે, મેં કહ્યું તમને, કે મને ખબર જ નથી શેનો અવોર્ડ છે. અને એ નિખાજસતા અને એમને જે અમદાવાદ દેશમાં જેટલા પણ સંતો મહેનત કરી રહ્યા છે, બધાએ સંતો એક નિખાજસ ભાવથી અને એક
कोई पण माननी अपेक्षा वगर बस कई रीते आपड़ा नरनायन देवनु अने आपड़ा संप्रदायनु दरेक जग्याए प्रचार प्रसार थाय मोटा मंदिरों थाय सत्संग अने धर्म कार्यो थाय एवी भावना थी ज्यारे आपड़े संतोए पण मेहनत करी छे अहींया એ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે. તો બસ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધાએ હરિભક્તોને નાનામાં નાની સેવા કરી હોય કે મુખ્ય યજમાન દાતા થયા હોય બધાને મહારાજ ખૂબ સુખ્યા કરે અને ખૂબ ભજન ભક્તિ કરવાનું બળ આપે. અને સાથે સાથે એ જ છે જે ભગવાનને આપણે બધાએ ભેગા થઈને પ્રાર્થના કરવાની છે કે વેજામાં વેજું આપણા ગામમાં આંગણે મંદિર પૂરું થાય અને આપણા બધાના સાથ સહકારથી એ મંદિર પૂરું થાય અને અનેક જીવોના કલ્યાણ મંદિર થકી થાય એ આજના દિવસે નરણાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય લાલજી મહારાજશ્રીએ વાત કરી એ પ્રમાણે વાલા ભક્તજનો પૂજ્ય આચાર્ય મહારાજની આજ્ઞાથી પૂજ્ય લાલજી મહારાજની આજ્ઞાથી પૂજ્ય ગુરુ પીપી સ્વામી ખૂબ સેવા જ્યારે કરી રહ્યા હોય ત્યારે હું પૂજ્ય લાલજી મહારાજના આચરણોમાં વિનંતી કરીશ લાલજી મહારાજશ્રી પ્રસાદીની પુષ્પમાળા ગુરુ પૂજ્ય પીપી સ્વામીને પહેરાવશે. ધાર્મિક સંસ્થાઓના માધ્યમથી હિન્દુ ધર્મનો પ્રચારની ઉત્તમ કામગીરી બદલ વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ દ્વારા પૂજ્ય ગુરુ પીપી સ્વામીને ગૌરવશાળી ગુજરાતી 2023 તરીકે ગૌરવપત્રથી સન્માન કરેલું છે. પૂજ્ય લાલજી મહારાજશ્રી તેમને પુષ્પમાળા પહેરાવશે. લાલજી મહારાજશ્રી આપણી સભામાંથી અહીંયા પધાર્યા હોય ત્યારે આપણે પોતાની જગ્યાએ બેસી અને તેમનું સન્માન જાળવીશું. કોઈ હરિભક્તોએ જગ્યા છોડવાની નથી. તમામ ભક્તો અહીંયા જગ્યા ઉપર બેસશે અને પૂજ્ય લાલજી મહારાજશ્રી કાનમ ગ્રીન પાર્ટી પ્લોટનો ઓફિસમાં જઈ ત્યાં ઠાકોરજીની આરતી ઉતારી અને ત્યાર પછી લાલજી મહારાજશ્રી આગળના પ્રોગ્રામમાં પધારશે. વિનંતી કરીએ સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ વલ્લભદાજી સ્વામી વડનગરથી પધાર્યા છે. તેઓ અહીંયા પધારશે, હરિભક્તોને આશીર્વાદ પ્રદાન કરશે. તમામ હરિભક્તો ભાઈઓ અને બહેનોને પણ નમ્ર વિનંતી, આગળનો થોડોક જ કાર્યક્રમ આપણો બાકી છે અને ત્યારબાદ આપણે રૂક્ષ્મણી વિવાહ તરફ જવું છે. તો સભામાં શાંતિ જાળવી યથોચિત સ્થાને બેસી રહેવા માટે ખાસ વિનંતી. અત્યારે પૂજ્ય સ્વામી કરુણ પૂર્ણ અખિલ શ્રીતજીવ જાત તાપત્રયોપશમન પ્રથિત પ્રતાપમ આનંદમૂર્તિમ અમલમ સુખકારી શીલમ નારાયણમ ગુરુવરમ પ્રણમામ વિહત્વામ. બોલો શ્રી નરનારાયણ દેવની જય. કુડાસણ ગામને આંગણે જ્યારે વિશાળ મંદિર નિર્માણ કાર્ય અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી આજ્ઞાથી એવમ હમણાં જ આપણે જેમના દર્શન કર્યા આશીર્વાદ લીધા એવા નરનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના પણ રૂઢા આશીર્વાદથી, પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીના પણ રૂઢા આશીર્વાદથી અને બહેનોના ગુરુ એવા પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળાશ્રીના પણ આશીર્વાદથી અને મોટા ગાદીવાળાશ્રીના પણ આશીર્વાદથી તેમજ સમસ્ત ધર્મકુળના આશીર્વાદથી જ્યારે કુડાસણ ગામને આંગણે વિશાળ નવ્ય ભવ્ય ગગનચુંબી મંદિર નિર્માણ થઈ જવા માટે એટલે એને નિર્માણ કરવાને માટે જ્યારે ગાંધીનગર મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી એનું આયોજન આટલું અનેરું હોય, માર્ગદર્શન હોય, પ્રેરણા હોય અને આ વિશાળ સભામાં વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજીએ 7-7 દિવસ સુધી આપણને શ્રીમદ ભાગવતના પિયુષપાન કરાવ્યા હોય, ભગવાનના ચરિત્રનું રસપાન કરાવ્યું હોય અને છેલ્લા દિવસે જ્યારે આપણને આપણા ભાવિ આચાર્ય પૂજ્યપાદ લાલજી મહારાજશ્રીના મંગલમય દર્શન થાય આનાથી બીજી ભગવદ્ કૃપા બીજી કઈ હોઈ શકે. આજે તારીખ થઈ 3 અને મહિનો છે 5મો, 5 + 3 બરાબર થાય 8 અને સ્વામિનારાયણ ભગવાનના 8મા વંશજ આ ધરતી પર પધાર્યા, આ મહોત્સવની અંદર પધાર્યા.
વિચાર કરો, તમે સદભાગી છો અને અહીંયા વિશાળ મંદિર નિર્માણ થશે, એટલે કે રણછોડ ભગત એ મુખ્ય જમીનદાતા છે અને રૂપિયા 51 લાખના દાતા પણ છે. એ સિવાય તમામ દાતાઓ એ પણ પોતાનો ઉદાર હાથે ફાળો જ્યારે આ ભગીરથ કાર્યની અંદર આપેલો છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો નરનારાયણ દેવનો પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી એટલે કે સમસ્ત ધર્મગુરુનો અને આ સંતોનો ખૂબ ખૂબ રાજીપો છે, એમાં કોઈ સંશય નથી. સાથે ભક્તજનો બીજી એક વાત કરું, પીપી સ્વામી હમણાં તમને અનુરોધ કર્યો કે બાકી કોઈ રહી ગયા હોય ભક્તો પોતાનું યથા યોગ્ય સહયોગ આપવામાં દાન આપવામાં તો પણ એ પ્રવાહ ચાલુ જ છે, એવું ન સમજતા કે રકમ પૂરી થઈ મંદિર બનતું જશે મોંઘવારી પણ વધશે, એટલે મંદિર તો ભલે ને એને એસ્ટિમેટ કાઢ્યું હોય 4 કરોડનું પણ એ તો 5 કરોડ ઉપર પહોંચી જશે. જ્યારે કાર્ય કરવા બેસે બાંધકામ કરવા બેસે ત્યારે નવા નવા આયોજનો એની અંદર થતા હોય છે, એટલે આ ગામની ધરતી અને આ ગામ ઉપર એટલે કે 9 ગોર પૈકીનું આ એક ગામ, 10 ગોર પૈકીનું એક ગામ, સદગુરુ માનુભાવાનંદ સ્વામીના રૂડા આશીર્વાદ આજ દિન સુધી પર્યંત એ આ ગામની ઉપર વરસતા રહ્યા છે, ભવિષ્યમાં પણ વરસતા રહેશે જ. ત્યારે જ આવી કંઈક પ્રેરણા મંદિર નિર્માણ કરવાની ગામજનોને જાગે. અને સ્વામિનારાયણ ભગવાન તમારી પડખે જ છે એમાં કોઈ સંશય નથી, કારણ કે જે ગામડાની અંદર તમારો જન્મ થયો એ ગામ ઉપર સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ છે, સદગુરુ માનુભાવાનંદ સ્વામીના આશીર્વાદ, સમસ્ત ધર્મકુળના આશીર્વાદ અને આવા વક્તા તેમજ સંત મંડળ બધાના આશીર્વાદ છે. ઘણા ઘણા ભક્તો ખૂબ આગળ નીકળી ગયેલા છે, આ 10 ગોરના ભક્તો એની ઉપર જ્યારે ધરતી પર 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન આ ધરતી પર હતા ત્યારે એક એક ગામની અંદર ભગવાન પધારેલા છે. કોઈ એમ કહે કે કુડાસણમાં નથી પધારેલા, પણ કુડાસણની ધરતી ઉપર થઈને મહારાજ એમણે પસાર પોતે થયા છે, વિચરણ કરેલું છે. સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળથી આ ધરતી અંકિત થયેલી છે અને તો જ નવનિર્માણ મંદિર આ ધરતી પર થાય એમાં કોઈ સંશય નથી. આ વિદ્વાન સંતો સદગુરુ શાસ્ત્રી સ્વામી દિવ્ય પ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી સિદ્ધેશ્વરદાસજી અને પ્રાતિજ મંદિરના મહંત શાસ્ત્રી પ્રાણજીવનદાસજી, શાસ્ત્રી સ્વામી બ્રજભૂષણદાસજી તેમજ બીજા અન્ય સંતો, ઉનાવા મંદિરના મહંત સ્વામી દેવ પ્રકાશદાસજી, બધા સંતોનો ખૂબ અહીંયા ભગીરથ પ્રયાસ રહ્યો છે. અને આજના દિવસે મંગલમય ભગવાનને કરબદ્ધ પ્રાર્થના કે આપણું આ વિશાળ મંદિર નિર્માણ થાય અને સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવના સ્વરૂપો એ મંદિરમાં બિરાજી અને આપણને દર્શન આપી ખૂબ ખૂબ સુખિયા કરે એવી પ્રાર્થના સહ વિરમોચ્છું વસ્તુ સૌ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ. વાલા ભક્તજનો વિનંતી કરીશ પત્રિકાના યજમાન શ્રી પરમ ભક્ત ડાયાભાઈ માધવભાઈ પટેલ વડુવાળા હસ્તે ડૉક્ટર સુનિલભાઈ વૃંદાવન સોસાયટી કુડાસણ અહીં આવશે, પોતાનો સન્માન સ્વીકાર કરશે. સાથોસાથ જેમની આપણા નૂતન મંદિરમાં સેવા પણ રહી છે અને ગાંધીનગર ઘનશ્યામારના પાડોશી અને ગુરુના હેતવાળા એવા પરમ ભક્ત શ્રી યોગીનભાઈ પટેલ સેક્ટર 2 યોગીનભાઈને પણ વિનંતી કરીશ અહીંયા સ્ટેજ ઉપર પધારશે, પ્રસાદીનો ખેસ અહીંથી સ્વીકાર કરશે. આવો પધારો પ્રાંતિજ મંદિરના મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી પ્રાણજીવનદાસજી સ્વામી અહીં પધારી હરિભક્તોને આશીર્વાદ પ્રદાન કરશે. વામી યસ્ય સ્થિતા રાધા શિષ્ય યસ્યાસ્તિ વક્ષસિ વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને આ કુડાસણ ગામમાં ભગવાન સ્વામિનારાયણનું સરસ મજાનું ધામ જવા થઈ રહ્યું છે તેના અંતર્ગત આ 7-7 દિવસ સુધી શ્રીમદ ભાગવતજીનું આપણે રસપાન કર્યું છે એના વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી અને જેમની સુંદર દિવ્ય પ્રેરણા અને આશીર્વાદ રહ્યા છે એવા ગાંધીનગર મંદિર સેક્ટર 2ના મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી પીપી સ્વામી
પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, વડનગર મંદિરના મહંત સ્વામી નારાયણ વલ્લભદાસજી સ્વામી, ઈડર મંદિરના મહંત સ્વામી સદગુરુ શાસ્ત્ર સ્વામી સિદ્ધેશ્વરદાસજી સ્વામી, શાસ્ત્રી દિવ્ય પ્રકાશદાસજી સ્વામી નારાયણઘાટ મંદિર, તેમજ વાલા હરિભક્તો અને અન્ય સંતો અને વાલા હરિભક્તો, આજે ખૂબ જ સરસ મજાનો આનંદ ઉત્સવ આપણને એ વાતનો છે કે આ આપણે ત્યાં સરસ મજાનું ભગવાન સ્વામિનારાયણનું ધામ જ્યારે મંદિર થવા જઈ રહ્યું છે ત્યારે જે હરિભક્તોએ પોતાની ધન પોતાની સર્વલક્ષ્મીનો સદવ્યય કર્યો છે એ દરેક હરિભક્તોને ભગવાન સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે વધારે ને વધારે સદલક્ષ્મીને પ્રાપ્ત થાય અને વધારે આવા શુભ કાર્યમાં સદલક્ષ્મી વપરાય અને ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવ રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને પ્રાતિદેવાસી કંસા મહારાજ સર્વ સુખી અને મંગળ કરે એવા શુભ આશયની સાથે મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રાણજીવન સ્વામી રાજુભાઈ એસ પટેલ ઉનાવાળા પધારો સ્ટેજ ઉપર. કે ભક્તો, આજે ગાંધીનગર મંદિરથી સવારથી સાંજ સુધીની જે ડોનેશન આવ્યું તે અને આ પાર્ટી પ્લોટ ઉપર હમણાં જ બે કલાકમાં જે ડોનેશન આવ્યું તે એનું વાંચન કરું છું. અહીંયા સભામાં જે દાતાશ્રીઓ હાજર હોય તે સ્ટેજ ઉપર પધારશે, પોતાનું સન્માન અહીંયા સ્વીકારશે. પટેલ અક્ષર નિવાસી બાબુભાઈ જેઠાભાઈ પટેલ ઉનાવાડા, હસ્તે કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, 1,11,111 ગાંધીનગર મંદિરથી ભક્તો આવો પધારો. અહીંયા સભામાં દિનેશભાઈ હાજર હોય, પ્રવીણભાઈ હાજર હોય તો પધારો. અક્ષર નિવાસી લલિતાબેન મણિભાઈ પટેલ વાવલવાડા, હસ્તે રાકેશભાઈ સરપંચ અને સુરેશભાઈ સેક્ટર 5 વાવલ ગામના, 2,51,000 રૂપિયા ભક્તજનો અહીંયા સભામાં હાજર હોય તો એ પરિવારમાંથી પધારશે. ગંગાસરું સાકરબેન રમણભાઈ ગોવિંદભાઈ પટેલ વાવોલ, સોનલબેન મેહુલભાઈ પુત્ર ભાગ્ય તથા નિશી, જેવો ભક્તો 55,000 રૂપિયા આવો પધારો. એમના પરિવારમાંથી કોઈ પણ મેહુલભાઈ હોય તો પધારો. અંબુસી ગોલ ઉદ્યોગપતિ, એમને ભક્તો કાલે અહીંયા લખાયા તે આજે ફરી નોંધ લઈએ છીએ. નારાયણભાઈ ઈશ્વરભાઈ પટેલ પોરવાળા, 51,000 રૂપિયા ગાંધીનગર મંદિર. રમણભાઈ બબુભાઈ પટેલ હસ્તે ઘનશ્યામભાઈ તથા કેતનભાઈ પટેલ પોરવાળા, 31,000 રૂપિયા. મણિભાઈ અંબાલાલભાઈ પટેલ ગવાડાવાળા, 31,000 રૂપિયા. અક્ષર નિવાસી જસુભાઈ ચતુરભાઈ પટેલ પોરવાળા, હસ્તે હર્ષ કે પટેલ મંદિરની બાજુમાં રહેશે, 22,000 રૂપિયા. અશોકભાઈ કોઠારી ન્યુ રાણીપ, 11,000 રૂપિયા. ચિનુભાઈ પટેલ ગલ્લાપેટી સમિતિ મોખાસણવાળા, 11,000 રૂપિયા. કનુભાઈ પટેલ તથા નવીનભાઈ પટેલ ગોતા, 11,000 રૂપિયા. રામ ભરોસે લવકુશ, 11,000 રૂપિયા. કમલેશભાઈ નટવરભાઈ પટેલ હસ્તે પ્રસિલ, કમલેશભાઈ પટેલ વાવોલ, 11,111. જય મુકેશભાઈ પટેલ ઉનાવાવાળા, હાલ ઓસ્ટ્રેલિયા, 11,000 રૂપિયા. કુશલ બંટી મુકેશભાઈ પટેલ ઉનાવાવાળા, 11,000 રૂપિયા. કંદર્પ નાનજીભાઈ સાંતુલિયા, 11,000 રૂપિયા. નવીનચંદ્ર અંબાલાલભાઈ પટેલ તથા ચંદ્રિકાબેન કુડાસણ રાધે હોમ્સ, 11,000 રૂપિયા. એમ આર ફિટનેસ મનનભાઈ અનિલભાઈ ઠક્કર, 11,000 રૂપિયા. શિવાલય કુડાસણ ચિરાગ હિતેન્દ્રભાઈ કાલાણી હસ્તે હિતેન્દ્રભાઈ વાલજીભાઈ કાલાણી સહજાન સિટી, 11,000. પ્રવીણાબેન રમેશભાઈ સુથાર હસ્તે રસિકભાઈ મણિભાઈ સુથાર સેક્ટર 3, 11,000 રૂપિયા. સોનલબેન યોગેશભાઈ પટેલ લાઈવ પ્રસારણ, 5,100 રૂપિયા ઓઢો. અક્ષર નિવાસી જસવંતભાઈ મફાભાઈ ચાવડા પ્રથમ મંગલોજ કુડાસણ, 5,000 રૂપિયા. સુશીલાબેન રમેશભાઈ પટેલ ગામ ઉનાવા, 1,11,111 તાજોથી બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. હસ્તે દક્ષેશભાઈ, આમ તો મોબાઈલ દ્વારા દક્ષેશભાઈ કાયમી ગાંધીનગરની સેવા, ઉનાવાની સેવા અને સાબરમતી કોટેશ્વરની સેવા, દક્ષેશભાઈ. ડાહીબેન જયંતિભાઈ, સોમાભાઈ પટેલ ચાંદખેડા, નીલેશભાઈ પટેલ તાલીઓથી બધા આ બંને ભક્તો કાયમી સેવાવાળા હશે, છતાંય એમના સમાજનું એક આ કુડાસણ ગામ અને સાથે સાથે નૂતન મંદિરનું બાંધકામ એટલે બંને ભક્તોએ પુનઃ સેવા પાસે લખાવી છે. સાથે સાથે ગ્રાઉન્ડ ઉપર 2 કલાકની આ સેવા આવી છે કાઉન્ટર ઉપર, એની અહીંયા નોંધ. પટેલ હરેશભાઈ મણિભાઈ 1,11,111. અક્ષર નિવાસી પટેલ રહીબા હરિભાઈ હસ્તે રંજનબેન ગામ અંબાપુર, 51,000 રૂપિયા. વર્ધાભાઈ પ્રાણદાસ પટેલ હસ્તે પટેલ અંબાલાલભાઈ વર્ધાભાઈ તથા પટેલ ગૌરાંગભાઈ પ્રવીણભાઈ રાધે ગ્રીન્સ બંગલોજ કુડાસણ માજી સરપંચ શ્રી અંબાલાલભાઈ, 2,51,000 રૂપિયા ભક્તજનો ખૂબ ખૂબ ધન્યવાદ. કેશવલાલ ભુરાભાઈ ગોંડલિયા હસ્તે રમણીકભાઈ ગોંડલિયા આનંદનગર ગાંધીનગર, 51,000 રૂપિયા.
પટેલ મનુભાઈ ગોવિંદભાઈ અસ્તે વિનુભાઈ કપુડીવાસ કુડાસણ 1,11,111 કપુડીવાસ ફરી આજ આવ્યો પાછો હા કપુડીવાસ તો જબરો નીકળો મારો અક્ષર નિવાસી હસમુખભાઈ બહુભાઈ અસ્તે હિતેશભાઈ તથા ગૌરંગભાઈ ગામ કુડાસણ 1,51,000 રૂપિયા ગંગાસુર ભંસાબેન મફતભાઈ વાઘેલા હસ્તે ઘનશ્યામસિંહ તથા જીતેનસિંહ 1,11,111 પરમભક્ત ડાઈબા ભગત 11,000 રૂપિયા પટેલ રમણભાઈ શંકરભાઈ નારાયણભાઈ હસ્તે કુસુમબેન રમણભાઈ કુડાસણની દીકરી આપણી કુડાસણની દીકરી 11,000 રૂપિયા કલાવતીબેન રમણભાઈ પટેલ ગામ કુડાસણ સનિલબેન ધન્ય આવો 11,000 અક્ષર નિવાસી 10 રૂપિયા અંબાલાલભાઈ પટેલ કપુરીવાસ કુંડાસણ 11,000 રૂપિયા પટેલ ભગવતીબેન કનૈયાલાલ માણસા હાલ પ્રમુખ ટીયારા 25,000 રૂપિયા પટેલ કમલેશભાઈ અંબાલાલભાઈ પટેલ ઊંઝાવાળા હાલ શુભ એપાર્ટમેન્ટ ઉસ્માનપુર 22,000 રૂપિયા કાશીબેન કાકુભાઈ પરિવાર ચિમનભાઈ કાશીભાઈ પટેલ ડાઈબેન ચિમનભાઈ પટેલ ગામ પોર હાલ યુએસએ 25,000 રૂપિયા હસ્તે રામસ્વામી પટેલ શાંતાબેન બહુભાઈ હસ્તે પિંકી પ્રકાશકુમાર વાવોલ હાલ રાધે ગ્રીન્સ બંગલો 25,000 રૂપિયા મુકુંદભાઈ કિશોરભાઈ સુતરિયા હસ્તે ચિંતન મુકુંદભાઈ બાલિશણા હાલ કુડાસણ 22,000 રૂપિયા પટેલ મહિલા મંડળ કુડાસણ 11,000 રૂપિયા ખૂબ ખૂબ ધન્યવાદ અક્ષર નિવાસી પટેલ શાંતાબેન મણિભાઈ હસ્તે અશોકભાઈ મોતીભાઈ 11,000 રૂપિયા પટેલ મધુ પટેલ ધ્રુવ નટવરલાલ પટેલ નટવરલાલ રમણલાલ કુડાસણ હાલ રાધે હોમ્સ 11,500 પટેલ કમળાબેન લાલભાઈ ભગાભાઈ 11,000 રૂપિયા પટેલ માયાબેન મહેન્દ્રકુમાર 11,000 રૂપિયા પટેલ જ્યોત્સનાબેન જયંતિભાઈ ચાંદખેડા 11,000 રૂપિયા રામ ભરોસે કુડાસણ 11,000 જોજો ભાઈ ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મકવાણા નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મકવાણા 5,000 રૂપિયા પટેલ કાંતિભાઈ કાનુભાઈ શ્રીરંગ પાર્ક 5,000 રૂપિયા પટેલ વિરરાજ અસદભાઈ હરિવિલા મુખીવાસ 11,000 રૂપિયા મોટેરા ઘનશ્યામભાઈ ચિનુભાઈ ભાવસાર 11,000 રૂપિયા નરેન્દ્ર ભાઈ નરસિંહભાઈ રાઘવાણી સેક્ટર 3 ગાંધીનગર 11,000 રૂપિયા વાઘેલા કૃષ્ણસિંહ ભગવતસિંહ 11,000 રૂપિયા પીપળજ રાધેસણ હાલ હેતાસ હાર્દિકભાઈ પટેલ તથા ગોપાલભાઈ એ પટેલ સેક્ટર 30 ગાંધીનગર 11,000 રૂપિયા પટેલ મહેશભાઈ ડાયાભાઈ ગામપોર 11,000 રૂપિયા હસ્તે દશરથભાઈ ગોવિંદભાઈ ગામપોર 11,000 રૂપિયા પટેલ મીનાબેન રાજેશકુમાર ગામ રીદરોડ 11,111 પટેલ ઉર્મિલાબેન રાજેન્દ્રકુમાર ગામ પોર 11,000 રૂપિયા પટેલ ભૂપેન્દ્રભાઈ કાંતિભાઈ હસ્તે સિત્તરબેન જીવદાસ સહજાન સિટી કુડાસણ 11,000 રૂપિયા ગામ કુડાસણ કાશીબેન કાકુભાઈ પટેલ પરિવાર પોરવાડા ચિમનભાઈ કાશીભાઈ ડાઈબેન ચિમનભાઈ કશ્યપ યુએસએ યોગેશભાઈ સુપુત્રી મીનાબેન 25,000 રૂપિયા આ દાતાશ્રીઓને તાલીઓથી વધાવો ખૂબ ખૂબ ધન્યવાદ રાકેશકુમાર ભગવાનદાસ પટેલ પરીડા માણસા 11,000 રૂપિયા પટેલ નવીનચંદ્ર લાલભાઈ હસ્તે મૌલિક ઇન્ટરનેટ પોરવાળા કુડાસણ હરિઓમ મંગલો 11,000 રૂપિયા પટેલ શારદાબેન શિવાભાઈ કે રાહેજા રોડ કોબા ગાંધીનગર શારદાબેન શિવાભાઈ 5,500 રૂપિયા ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તો પ્રવીણભાઈ પધારે આમંત્રિત મહેમાન પ્રવીણભાઈ પટેલ પધારે પધારો અને નિલેશભાઈ કાંતિભાઈ પટેલ સજાવટવાળા પધારો નિલેશભાઈ કાંતિભાઈ પટેલ સજાવટવાળા પધારો એ નિલેશ આવી જા મોબાઈલ મંચ પછી મચેડ આવો આ રીતે ભક્તો દાતાશ્રીઓનો હવે થોડા ઘણા ભક્તોને જમવા જવાની છૂટી થોડીક જ વારમાં રૂક્ષ્મણી વિવાહની શરૂઆત થશે યજમાન પરિવાર બધા પ્રસાદ લેવા ગયા છે ફક્ત 10 થી 15 મિનિટમાં ભક્તો એ કાર્યક્રમ આપણો શરૂ થશે પ્રસાદ લઈને પાસાવો એટલે ફરી પાછું પ્રસાદ લઈને પાસાવો બહેનો જે પ્રસાદ લઈને આવ્યા હોય એ બે રહ્યો બાકીના બધા તમામ ભક્તજનો પ્રસાદ લઈ અને પોતાની સીટ રિઝર્વ કરી રાખે હવે સાચી મજા તો એ લેવાની છે ભક્તો ઠાકોરજીના લગ્નની મજા લેવાની છે એટલે તમામ ભક્તોને સૂચના પ્રસાદ લઈને બધા જ અહીંયા આવે અને ત્યાર પછી ભક્તો એ માતાજીને ઠાકોરજીના ફેરા ફરે પછી આઈસ્ક્રીમનો પ્રસાદ અને પછી ભક્તો માતાજીની વિદાય થાય પછી તોય પ્રસાદી પાછી હો એટલે એ કથાની પ્રસાદી આ રીતે ભક્તો આપણો કાર્યક્રમ છે દરેક ભક્તો જલ્દીથી અહીંથી નીકળો જલ્દીથી પ્રસાદ લઈને રામનગરનો પરિવાર આ બાજુ નીકળો અહીંથી અને પાછા આવો પાછા ઓ ભાઈ હા તમામ ભક્તો સૌ ભક્તોને સૂચના લગભગ તો પ્રસાદ લઈને બેસી ગયા છે પણ બાકી હોય તો જલ્દીથી પ્રસાદ લઈને આવો થોડાક જ સમયમાં આપણે રૂક્ષ્મણી યુવાની શરૂઆત કરીશું દિનેશભાઈ તમે લોકો જમ્યા હોય તોય વાંધો નહોતો નહીં
જીઆવો ને જાઓ માં ભાઈ જાઓ ફટોફટ પતાવી આવો જાઓ હાલો ફટોફટ આવજો પણ તું લઈ જા નિલેશ આ લોકોને લઈ જા સંગીત વાળાને તમે ફટોફટ કરો અમા ભાઈ પછી હા સંગીતકાર મિત્રો પ્રસાદ લઈ આવો અને ખરી મજા તો આવતો લગ્ન તો રાત્રે જો ને ભાઈ હો હા રાત્રે લગ્ન હોય લગ્નની સિઝનમાં ભક્તો અને અત્યારે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ પાછી પણ આપણે તો ભાગવત કથા અને ઠાકોરજીના લગ્ન એટલે એમાં એની આખી અલગ વાત છે આવો સૌ ભક્તોએ લાભ લેવાનો છે બહેનો બધા અને પ્રાણજીવનભાઈને કહીએ થોડું સંગીત વગાડો માં ભાઈ પ્રાણજીવનભાઈ આ બાજુ મારી બાજુ કાન રાખો પ્રાણજીવનભાઈ માઇક સિસ્ટમ વાળા પ્રાણજીવનભાઈ જો તો પ્રાણજીવનભાઈ માઇક સિસ્ટમ વાળા થોડું સંગીત વગાડો માં ભાઈ બરોબર છે અને તમે તમારે જમવા જવા જરૂર નહીં માં ભાઈ તમારે મોડે પ્રસાદ લેવાનો તમારે ના હોય તમે માઇક સિસ્ટમ ચાલો નહીં ભાઈ સૌ સૌની ફરજો બજાવે મહારાજ તમે બ્રહ્મદેવ વિધિવાળા મહારાજે ત્યાં બેસો હો ભાઈ આ તો યજમાને છુટ્ટી આપી પડે એટલે ટાઈમ ટુ ટાઈમ બધું પતી જાય એટલે પ્રિયંક મહારાજ તમારે પણ સરસ મજાની વિધિ અને પ્રાણજીવનભાઈ તમે સરસ વગાડો અને ત્યાં સુધીમાં તમામ ભક્તો તમામ ભક્તજનોને સૂચના પ્રસાદ લઈને સભા મંડપમાં પધારજો આવો લગભગ નાના મોટા યજમાનશ્રીઓનું સન્માન થઈ ગયું છે કદાચ કોઈ રહી ગયું હોય તો સોરી અમારા વ્યવસ્થાપકો તરફથી અને અહીંયા ગાંધીનગર મંદિર અને કુડાસણ મંદિરના આયોજકો તરફથી ભક્તો કદાચ કોઈ પણ તમે નાની મોટી સેવા કરી હોય ડોનેશનમાં નાની મોટી સેવા કરી હોય કદાચ નામમાં ફેરફાર થયો હોય કખગમાં ક્યાંક ફેરફાર થઈ ગયો હોય અથવા રકમમાં ફેરફાર થયો હોય તો સોરી તમારી રકમ ભગવાનના ચોપડે ચડી એટલે ભક્તો એ કામ આપણું થઈ ગયું અને પ્રહલાદ ભક્તો નિલેશ ક્યાં ગયો છગનભાઈ અને જયંતિભાઈ બે ક્યાં ગયા બે આવો છગનભાઈ ને જયંતિભાઈ સાસુ સ્વામી દિવ્ય પ્રકાશ દાદી ભક્તો એ ઠાકોરજી પાસે જાઓ ઠાકોરજી પાસે કેસ ઠાકોરજી પાસે સ્ટેજ પાસે નોન સ્ટોપ સેવા ભક્તો છે જા લઈ જા લઈ જાય ફટફટ અને ફટફટ લાવજો પાછો હો નકર તમને ખબર છે વાતો કરશે પાછા અને ફટફટ લાવજો આવો કેતનભાઈ એ નહીં તું એનું કરને આજે આવો આવો બી